श्रीरत्नौ शब्दचेतवरात्मजौ राजचन्द्रामहं वन्दे तत्त्वलोचनदायकम् नमो दुर्वाररागादे वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय धायिने अज्ञानातिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तारकते पुटी ने नमस्कार, सत्श्रुत ने नमस्कार, मुक्कारी आत्मा ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्र समान मुरब्बी और मुमुक्षु ने नमस्कार। परम कृपाणु देव प्राणित वचनामृत जी अंतर्गत व्याख्यान सार भाग एक 112 बोल सुधी अपने यथाशक्ति विचारणा करी छे। हवे आज 113 पंचास्ती काई नो विषय छे, द्रव्यानुयोग छे अने अर्धे थी अमुक मुद्दा एवी के होय क्रम बद आपणे जवानु न होय अत्यारे, એટલે ખરેખર ધ્યાનપૂર્વક ઉપયોગપૂર્વક સાંભળવાની નથી। બોલ નંબર 113, લોકને વિશે જે પદાર્થ છે તેના ધર્મ દેવાદિદેવે પોતાના જ્ઞાનમાં વાસવાથી જેમ હતા તેમ વર્ણવ્યા છે। પદાર્થો તે ધર્મથી બહાર જઈ પ્રવર્તતા નથી, અર્થાત જ્ઞાની મહારાજે પ્રકાશ્યું છે તેથી બીજી રીતે પ્રવર્તતા નથી, તેથી તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ કહ્યું છે। કારણ કે જ્ઞાનીએ પદાર્થના જેવા ધર્મ હતા તેવા જ તેના ધર્મ કયા છે। આગલું અનુસંધાન એમ હતું કે આજ્ઞા વડે વસ્તુનું સ્વરૂપ સમજવું કે સદવિચાર વડે, બંને રીતે સમજી શકાય, બંને રીતે રહેલું છે, બંને રીતે પ્રતિષ્ઠિત શબ્દ મૂક્યો છે કૃપાદેવે। પછી આ કાળનું વિષમપણું જોતાં એમ લાગ્યું કે સદવિચાર વડે તો થાય ન થાય, દુર્લભ અઘરું વિકટ જે કહો તે તો આજ્ઞા વડે વધારે સમજી શકાય તેમ છે। અને પછી પાછું સુયગળાંગજી સૂત્રની સાક્ષીએ મૂક્યું કે સંબુજ્જ સંબુજ્જ કેમ ન બુજ્જ્ય, હવે જીવો કેમ બુજતા નથી, અને આ યોગની દુર્લભતા બતાવી કે અત્યારે બોધ પામી લેવા જેવું છે અને પ્રમાદ કરવા જેવું નથી, અને ત્યાં પણ આજ્ઞાનું મહાત્મ્ય સમજાવ્યું, સત્સંગનું મહાત્મ્ય સમજાવ્યું, એટલે આજ્ઞાનું મહાત્મ્ય આપણે સમજવાનો પ્રયાસ કર્યો હતો। એના જ અનુસંધાનમાં હવે ભલે પંચાસ્તી કહે છે પણ જ્ઞાની ભગવંતે જે પદાર્થના ધર્મ કીધા છે એટલે સર્વજ્ઞ પ્રણીત તત્વમાં ક્યાંય શંકાશીલ થવા જેવું નથી, અંશ માત્ર કે સમય માત્ર પણ શંકા રાખવા જેવી નથી, શ્રદ્ધા રાખવા જેવી છે કે આ પદાર્થના ધર્મ કેમ હોઈ શકે। અત્યારનું વિજ્ઞાન છે એણે તો બધું બહાલી આપી જ છે, અંજલી આપી છે, સ્વીકાર્યું છે, સ્વીકારતું જ જાય છે। જે વિતરાગ વિજ્ઞાન છે એને સ્વીકારતું જ જાય છે, એમાંથી બધી વાંચી કરીને અભ્યાસ કરીને પ્રયોગ કરીને શોધ થતી જાય છે, અને જેટલું જેટલું સત્ય સિદ્ધ કરી બતાવ્યું છે અને માથે ચડાવ્યું છે કે આ જે કંઈ થાય છે તે આ વિતરાગ વિજ્ઞાન પ્રમાણે જ બધું લખ્યું છે, તેમજ થાય છે કે બને છે, અને વસ્તુ સ્થિતિ એમ જ છે, વસ્તુનું સ્વરૂપ એમ જ છે, પદાર્થનું સ્વરૂપ એમ જ છે। તો હવે આપણે આગળ છીએ કે લોક શું, લોકને વિશે જે પદાર્થ છે તેના ધર્મ, એટલું સમજીએ। લોક કોને કહીએ, લોક કહેતા આ લોક, લોકવર્ણ અઢારે આલમ જેમાં રહેલ છે તે લોકની વાત નથી, આ લોક એટલે આ દુનિયા એમ પણ કહેવું નથી। તો લોક શું, ત્રણ લોક કહીએ છીએ, ત્રિલોક કહીએ છીએ, 14 રાજલોક કહીએ છીએ, તે ભૌગોલિક ક્ષેત્ર એમ લોક કેવું છે, શું લોક કેવું છે, એવું જ કંઈક છે। એટલે વ્યાખ્યા એમ મૂકી તું લોક એટલે જોવું, અને સંસ્કૃતમાં કે ઇંગ્લિશમાં બંનેમાં લોક પછી અવલોકન શબ્દ આવે, બંનેમાં સેમ વર્ડ છે, સેમ શબ્દ છે, એક સરખો શબ્દ છે લોક, એટલે કે જેમાં બધા પદાર્થ દેખાય છે કે રહેલા છે તે લોક, એ તો બરાબર, પણ જેમાં બધા દ્રવ્ય રહેલા છે તે લોક। ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, ભૂતલાસ્તિકાય અને જીવ, આ પાંચે જેમાં રહેલા છે તે લોક, એટલે ત્યાં ધર્મ અધર્મ આકાશને પણ લઈ લીધા, સમસ્ત ભૂતગલને પણ લઈ લીધા, નહીંતર જળ પરમાણુ જાય ક્યાં, આપણે તો આપણું કામ કરી લીધું, આપણી જગ્યા કરી લીધી કે આપણે જેમાં જીવો બધા રહેલા છે તો એમ તો છે નહીં। ત્યારે અખિલ બ્રહ્માંડ સમસ્ત સૃષ્ટિ કે 14 રાજલોક કે 3 લોક શબ્દ બોલાતો નથી, 5 અસ્તિકાય જેમાં રહેલા છે, ત્યાં દ્રવ્ય પદાર્થ શબ્દ નથી કીધો, એટલે 5 અસ્તિકાય જ કીધા, ધર્મ અધર્મ આકાશ ભૂતગલ અને જીવ, એ 5 અસ્તિકાયનો સમૂહ અથવા 5 અસ્તિકાયના સમૂહ રૂપ, ટુ બી વેરી એક્ઝેક્ટ પંચાસ્તિકાયની સાક્ષીએ કહું તો અર્થ સમય જ્યાં છે ત્યાં લોક છે,
અથવા લોક છે ત્યાં પાંચ અસ્થિકાય છે. હવે અસ્થિકાય એટલે શું? અહીંયા અસ્થિ એટલે અસ્તિત્વ એમ નથી કહેવું. અસ્થિકાય એટલે જૈન પારિભાષિક શબ્દ છે, પ્રદેશોનો સમૂહ. પ્રદેશોનો સમૂહ જેમાં આપણે પરમાણુનો જથ્થો કહીએ તેવી રીતે અહીંયા પ્રદેશોનો સમૂહ. પ્રદેશ શું એમ સવાલ થાય છે, મારે બહુ જ ધીમે જવું છે. પ્રદેશ એટલે આપણે સમજી ગયા, પ્રદેશ એટલે અહીંયા પ્રાંત, રાજ્ય, સ્ટેટ, વિભાગ તેને. તો પ્રદેશ શું? તો કે કોઈ પણ દ્રવ્ય જેટલી પણ જગ્યા રોકે છે અથવા તો જે એ તો અવગાહનામાં છે, પણ જે કંઈ છે ભાગ વિભાગ તો એ દેશ પ્રદેશ કહીએ છીએ. પરમાણુની વાત કરીએ તો કે કોઈ પણ પૂતગલ, પૂતગલ આસ્તી કાંઈ ઠીક સમજીએ તો કોઈ પણ પૂતગલ એના વધુમાં વધુ ભાગ પાડો, છેવટ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશ કરો તો એને શું કહેવાય? તો કે પરમાણુ. આપણે અણુ બોલતા હતા, પરમાણુ 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 બોલીએ એટલે ખ્યાલ નથી આવતો, લક્ષ નથી થતો, પણ પરમાણુ કહીએ એટલે અણુથી પણ સૂક્ષ્મ તે પરમાણુ. એથી મોટું શું? તો કે સ્કંદ. સ્કંદ એટલે કે અનંત પરમાણુ મળે ત્યારે એક જરાક સ્કંદ થાય, અને એ સ્કંદ એટલે આપણને હવામાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોઈ વાર રચકણ દેખાય છે કે જેવી કોઈનું પરફ્યુમિશન હોય તો એથી પણ સૂક્ષ્મ કંઈ દેખાતું હોય તો એને એમ થાય કે મેં જાણે પરમાણુ જોયું, પરમાણુ જોઈ શકાતું નથી. એ તો સ્કંદ જોયો કે જેમાં અનંત પૂતગલ પરમાણુ રહેલા છે. એ પરમાણુ સૌથી નાનું માપ, એનાથી વધારે સ્કંદ, એનાથી મોટો પ્રદેશ, એનાથી મોટો દેશ હોવો જોઈએ અને એનાથી મોટો પ્રદેશ. એટલે આ એના ભાગ પડે છે, પરમાણુના ભાગ પડે છે, પૂતગલ સોરી પૂતગલના ભાગ પડે છે દેશ, પ્રદેશ, સ્કંદ અને પરમાણુ. એક મનુષ્યને બે હાથ અને બે પગ, ગાયને બે હાથ અને બે પગ છે, ના ગાયને ચાર પગ છે, એમ જેમ આપણે શીખ્યા છીએ એવું જ આમાં એકડે એક જેવું શીખવાનું છે કે પરમાણુ કોણ અને પૂતગલ શું. તો કે પૂતગલના ચાર ભેદ, દેશ, પ્રદેશ, સ્કંદ, પરમાણુ. પછી આગળ જોયું એટલે તે પ્રદેશ શબ્દ આવ્યો. ક્યાંય પણ પ્રદેશોનો સમૂહ તે અસ્થિકાય, અથવા અસ્થિકાય કહીએ એટલે પ્રદેશોનો સમૂહ. ધર્માસ્થિકાય જેવું દ્રવ્ય છે, માનો ને આપણે છે, માનવું જ પડે. જગતમાં વિશ્વ વ્યવસ્થા છ દ્રવ્ય ઉપર અવલંબિત છે તો એમાં ધર્માસ્થિકાય છે. ધર્માસ્થિકાયનો રોલ શું છે, એનું ફંક્શન શું છે, એનું કામ શું છે? તો કે કોઈ પણ જીવને કે કોઈ પણ દ્રવ્યને ગતિ આપવામાં સહાય કરે છે તે ધર્માસ્થિકાય છે. આપણને એમ થાય છે કે આપણા પગ છે, આપણામાં જોર છે અને આપણે ચાલી શકીએ છીએ, તો તદ્દન તેમ નથી. ધર્માસ્થિકાય જેવું જો લોકમાં અસ્તિત્વમાં ન હોય તો આપણે ગતિ કરી શકીએ નહીં, કોઈ પણ દ્રવ્ય ગતિ કરી શકે નહીં, હવા પણ આમથી આમ જઈ શકે નહીં. એમાં ધર્માસ્થિકાયનો રોલ છે. દેખાતું નથી, અરૂપી છે, પણ એ દ્રવ્ય રહેલું છે. પછી અધર્માસ્થિકાય, ધર્માસ્થિકાય અધર્માસ્થિકાય એ શું કરે છે? અહીંયા ધર્મ એટલે રિલિજિયન શબ્દ ભૂલી જાઓ, ધર્મ એનું નામ જ છે કે ધર્માસ્થિકાય. પછી અધર્માસ્થિકાય શું કરે છે? તો કે કોઈ પણ દ્રવ્યને સ્થિતિ આપવામાં સહાય કરે છે. એક પગ ઉપડીને બીજો પગ ઉપાડે છે તો વચ્ચે અવકાશ જાય છે, સ્થિતિ છે. પછી પાછો બીજો પગ સ્થિતિ કરે છે, એમ કોઈ પણ દ્રવ્ય પગ જ હોવું જોઈએ એવું નથી, તો એમાં સ્થિતિ આપવાનું કામ કરે છે. આપણે પ્લેનમાં જતા હોઈએ એટલી દિશામાં, એટલી ડિરેક્શનમાં, એટલી સ્પીડમાં, અને હવે તો વધતું જ જાય છે ને, એટલી હાઈટ પર હોઈએ તો પણ આપણે હાલત ડોલક થતા નથી. તો ધર્માસ્થિકાયનો રોલ છે, અધર્માસ્થિકાયનો રોલ છે, સ્થિતિ પામે છે, સ્થિતિ રાખે છે. કોઈ પણ દ્રવ્યમાં અધર્માસ્થિકાયનો રોલ છે. સાયન્સનો અભ્યાસ જેને હશે તે ઇથર કહે છે, એ સ્વીકાર્યું છે કે અધર્માસ્થિકાય એટલે ઇથર, એમ હું સમજું છું. એટલે આ ધર્માસ્થિકાય અધર્માસ્થિકાય આ બધાને એટલું જ કહેવું છે આપણે કે એને પ્રદેશ છે. આકાશાસ્થિકાય એને પ્રદેશ છે. આકાશાસ્થિકાય જેમ ધર્મ શબ્દ છે એટલે આકાશ એટલે માત્ર ધ સ્કાય એમ નહીં, આપણને ગગન કહીએ છીએ, નભ કહીએ છીએ, તે આકાશ એટલું જ નથી. સમજવા માટે લઈએ તે બરોબર છે, પણ એથી તો ક્યાંય વિશેષ છે. આકાશ કહેતા ત્યાં અવકાશ, અવકાશ કહેતા જગ્યા. કોઈ પણ દ્રવ્ય રહે ક્યાં, જગ્યા શું, એનું ક્ષેત્ર શું? તો કે આકાશાસ્તિકાએ દરેક દ્રવ્યને રહેવાની જગ્યા આપે છે, અવકાશ આપે છે. આપણા માટલા, ગળામાં, કીટલીમાં કાંઈ પણ રાખી શકીએ છીએ, ડબ્બામાં રાખી શકીએ છીએ, તો અવકાશ કોણ છે? આકાશાસ્તિકાય છે. અને આકાશાસ્તિકાયને પણ આ પ્રદેશો છે, અસંખ્યાત પ્રદેશો છે. એના એના પર જ આગળ વાત આવે છે, એટલે હું જરા વિગતમાં જઉં છું. ધર્માસ્તિકાય સમજ્યા, અધર્માસ્તિકાય સમજ્યા, આકાશાસ્તિકાય સમજ્યા, એને પણ પ્રદેશો છે, અને આ બધાને અસંખ્યાત પ્રદેશો છે. જ્યાં પાંચે અસ્થિકાય રહેલા છે એટલું લોકાકાશ. લોક, લોકનો બીજો શબ્દ લોકાકાશ. અને જ્યાં એ એકેય દ્રવ્ય રહેતું નથી એવી પણ જગ્યા બાકી રહી જાય છે, જ્યાં માત્ર આકાશાસ્તિકાય છે, એક જ દ્રવ્ય છે ને આકાશાસ્તિકાય, કે જે અવકાશ માત્ર છે, ખાલી જગ્યા રહી ગઈ, એને એનું નામ આપ્યું છે અલોકાકાશ. અલોકાકાશ જે કાંઈ છે, ચૌદ રાજલોક અને સિદ્ધશિલાથી માંડીને નિગોધ,
જ્યાં રહે છે તે બધી નરક વગેરે પાતાળ સુધી જે કંઈ કહ્યું તે જેટલું પણ છે તે સમસ્ત સૃષ્ટિ એટલે ચૌદરાજ લોકમાં આવી જાય છે. પણ એ સિવાયનું છે જેમાં સિદ્ધશિલા પણ આવી ગઈ, કેમ કે લોકના અંતિમ ભાગમાં અગ્રભાગમાં પણ સિદ્ધશિલા પણ આવી ગઈ. બાકી જે કંઈ રહ્યું એ અલોક આકાશ છે એમ કહેવું જ પડે. જે આકાર ત્રણ લોકનો અથવા ચૌદરાજ લોકનો બતાવ્યો છે એ સિવાય શું લિમિટલેસ અને લિમિટેડની આ વાત થઈ કે એ પણ એક લિમિટ આવી ગઈ કે ચૌદરાજ લોક ત્રણ લોક અથવા આટલું આટલું સ્ટ્રક્ચર ગમે તેટલું મોટું હોય તો પણ આટલું આટલું આટલું, પછી બાકી શું? એવો કંઈક કોતરેલો એવો થોડો આપ છે, આવા એવા આકારનો થોડો આ બનેલો લોક છે, એટલે કે એટલું જ છે એવું થોડું છે. એ તો એક એમાં આકાર આવ્યો, બાકીનું જે રહ્યું તે લિમિટલેસ એ અનંત છે, અસીમ છે, અલોક આકાશ છે. આપણે ચૌદ રાજલોકમાંય સંખ્યા તો આવી ને, ત્રણ લોક કહેતા સંખ્યા આવી, પ્રમાણ આવ્યું, માપ આવ્યું, લિમિટમાં આવ્યા કે મર્યાદામાં આવ્યા, જ્યારે એ સિવાયનું જે રહ્યું તે અલોક આકાશ છે. અહીંયા વાત ચાલે છે તે ધર્મ અધર્મ આકાશ, તો આકાશાસ્તિકાયનો રોલ કોઈ પણ દ્રવ્યને જીવને એમ નહીં પણ અવકાશ આપવાનું કામ કરે છે, ચકી આપે છે. એમનેમ આ પૃથ્વીમાં આ દુનિયામાં જગત વ્યવસ્થા છે તો આમનેમ આટલી જગ્યા તો કોઈ દિવસ વિચાર નથી આવતો આપણને કે આટલી જગ્યા, આટલી સ્પેસ, આટલો એરિયા કેવી રીતે છે? અનાધિકારથી આમ જ છે. છે આકાશાસ્તિકાય નામનો ગુણ છે તો બધા દ્રવ્યને અવકાશ આપે છે. ત્યાર પછી આવે છે પુદ્ગલાસ્તિકાય એટલે જળ, જેમાં આપણું શરીર પણ આવી ગયું અને બીજી બધી જળ વસ્તુ તો ખબર છે દેખાય છે તે બધું આવી ગયું. એને પણ પ્રદેશો છે અને એને પણ અસંખ્યાત પ્રદેશ છે. આ બધાને અસંખ્યાત પ્રદેશ છે, અસંખ્યાત પ્રદેશ છે. અને ત્યાર પછી આવ્યું જીવ પોતે આત્મા, એને પણ અસંખ્યાત આત્મ પ્રદેશ એમ બોલીએ છીએ. બીજા બધાને માત્ર પ્રદેશો બોલીએ છીએ, આપણે જુદું પાડીએ છીએ કે અસંખ્યાત પ્રદેશ છે એમ નથી બોલતા, અસંખ્યાત આત્મ પ્રદેશો છે એ શબ્દથી ટેવાઈ ગયા છે. વસ્તુતા એક જ છે આપણને પણ છે. અને પછી જે રહી ગયું આ પાંચ અસ્તિકા એટલે આટલું આપણે સમજી ગયા કે આનું નામ લોક એટલે બધું આવી ગયું. આપણે આવી બધા આત્મા આવી ગયા, બધા જળ પૂતગલ આવી ગયા, પણ એ બે સિવાય જે ધર્મ અધર્મ અને આકાશ છે એ બાકી ન રહી જાય એટલે આ કહેવું પડ્યું કે એ પણ લોકમાં આવી ગયા. એ છે તો લોક છે. અલોકાકાશ શું કામ અલોકાકાશ છે? કે જ્યાં કોઈ પણ દ્રવ્ય નથી, કોઈ પણ વસ્તુ નથી, તો કે ત્યાં ધર્મ અધર્મ ગતિ સ્થિતિ કરી શકતા નથી, જઈ શકતા નથી, એનું અસ્તિત્વ નથી ત્યાં. એ નથી તો કંઈ નથી, એ નથી તો બધું નથી. એ દ્રવ્ય નથી એટલે આત્મા પણ ત્યાં નથી, પૂતગલ પણ નથી, જળ નથી, કાંઈ નથી. ત્યાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની બોલબાલ આવી કે એ બે દ્રવ્ય ક્યાંય નથી અલોકાકાશમાં, એટલે તેને બીજું પણ કંઈ ત્યાં હોઈ ન શકે. ટૂંકમાં ખાલી જગ્યા જ છે, સ્પેસ, નથિંગ બટ સ્પેસ. એટલે ત્યાં ધર્મ અધર્મની ગતિ સ્થિતિ નથી, અસ્તિત્વ નથી, માટે આત્મા કે જળ કે કર્મ કે કોઈ જ વસ્તુ અસ્તિત્વમાં નથી. આપણે તો લોકાકાશ સાથે અત્યારે મતલબ છે પણ સાથે સાથે વિચારી લીધું. હવે આ પાંચ સિવાયનું જે બાકી રહી ગયું તેની વાત પછી લઈએ છીએ. શું બાકી રહી ગયું? છઠ્ઠું દ્રવ્ય કાળ બાકી રહી ગયું. આ પાંચ છે, આ પાંચ અસ્તિકાયનો જ સમાવેશ છે, કાળનો સમાવેશ નથી. કેમ કે કાળને પ્રદેશ નથી, પ્રદેશ નથી એટલે અસ્તિકાય નથી, એટલા માટે એને લોકમાં પંચાસ્તિકાયમાં પણ ધર્મ અધર્મ આકાશ ભૂતગલ એમ આવે, જીવ આવે, પાંચ આવે, પંચાસ્તિકાય, છ નથી મૂક્યું. ષટ દ્રવ્ય કીધા, કાળને દ્રવ્ય કીધું, છ દ્રવ્યની વાતમાં કાળ લીધું, નવતત્વમાં કાળ નથી આવતું, પંચાસ્તિકાયમાં કાળ આવતું નથી. કાળ દ્રવ્યની વાત આવે પણ પાંચ અસ્તિકાય કહીએ ત્યારે નથી આવતું. પંચાસ્તિકાય ગ્રંથ લખ્યો છે કુનકુનાચાર્યજીએ એમાં આવે, પણ કાળ નહીં, કાળની વાત આવે પણ એને અસ્તિકાય કયો નથી, આટલું આપણે સ્વીકારવાનું છે. અને આપ જાણો છો કે પંચાસ્તિકાયનો અનુવાદ પરમ ગોપાલદેવે 766માં પત્રમાં મૂકેલો છે આખો. એટલે કોઈ કુનકુન સ્વામીનું પંચાસ્તિકાય મોટું અઘરું જાણીને વાંચે નહીં, અથવા તો માગધી ભાષા પ્રાકૃત ભાષા ગણને વિચારે નહીં, અઘરું લાગે તો ગુજરાતીમાં આ જ વચનામૃતિમાં મૂકેલું છે. લોકને વિશે જે પદાર્થ છે તેના ધર્મ. હવે પદાર્થની વાત લીધી, આ બધા દ્રવ્ય કહેવાય, આ બધા પદાર્થ કહેવાય. જે છ દ્રવ્ય કયા, આ તો આપણને ઊંઘમાં પૂછે તો 1 2 3 4 5 6ની જેમ આવડવા જ જોઈએ, અને એની બધી જ વસ્તુ, બધા જ લક્ષણ, બધા જ સ્વભાવ કડકડાટ હોવા જોઈએ. પ્રભુશ્રીજી જેવા પ્રભુશ્રીજીએ પણ તે વખતના જીવોને કીધેલું કે આ છ બોલી યાદ ન રહે, જીવના સામાન્ય છ બોલી યાદ ન રહે, તારી પાસે છે, તું છો, તને યાદ ન રહે, એમ કહીને આ છ બોલ લખી લેવા જેવા છે, ડાયરીમાં લખી લેવા જે અને મુખપાઠ કરવા જેવા છે, એમ પ્રભુશ્રીજીએ તે વખતે બોધમાં કીધેલું. એ છ બોલની વાત પણ હમણાં આવે છે કે દરેક પદાર્થ છે તેના ધર્મ. હવે ધર્મ શું? જ્યાં સુધી ધર્મ આવે એટલે તરત જ રિલિજિયન કે એમ ધર્મ થઈ જાય છે એ ભૂલી જવા જેવું છે. વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, ધર્મ કહેતા લક્ષણ, ધર્મ કરતા કહેતા એની ક્વોલિટીઝ, એની કેરેક્ટરિસ્ટિક્સ, એના લક્ષણ, ગુણ,
સ્વભાવ આ બધા શબ્દ થાય, પણ ધર્મ એટલે જે અધ્યાત્મ જેમાંથી મળે કે જે પ્રાપ્ત કરવાનું છે, ભલે કરવાનું છે, આત્માનો સ્વભાવ તે તેનો ધર્મ આપ કહેશો મને, પણ અહીંયા જે વાત છે તે દ્રવ્યના પદાર્થના લક્ષણ ધર્મની વાત છે. એટલે સ્વભાવથી પણ આગળ જે કંઈ છે તે કેવું છે. તો દ્રવ્યના પદાર્થના સામાન્ય ગુણ કેટલા અને વિશેષ ગુણ કેટલા આપણે લેવું છે ને આ બધું કે નહીં અત્યારે. તો દ્રવ્યના પદાર્થના સામાન્ય ગુણ કેટલા, નહીતર આગળ કંઈ સમજાવવાનું નથી, અને વિશેષ ગુણ કેટલા, તો કે સામાન્ય ભૂલ અથવા સામાન્ય ગુણ કોઈક જગ્યાએ છ મૂકે, ક્યાંક આઠ મૂકે, ક્યાંક દસ મૂકે. દસ તો છે જ વધુમાં વધુ. શા માટે? તો કે કોઈક કોઈક દ્રવ્યમાં મિનિમમ છ તો હોય, સર્વ સામાન્ય વેરી કોમન. તો કે કોઈ પણ દ્રવ્યમાં તે ગુણ હોવાથી એને છ બહુ સામાન્ય એવા ભૂલ કહી દીધા, પછી કોઈક દ્રવ્યમાં આઠ છે એટલે આઠ કહી દીધા, ને કોઈકમાં દસ છે. પણ આમાંથી હું વાંચું એટલે આપ કહેશો કે ખરી વાત છે, આ બધા ગુણ તો દ્રવ્યમાં રહેલા છે. સંભળાય છે ને બધાને? ભાઈ તકલીફ પડે છે? તો દ્રવ્યના સામાન્ય ગુણ દસ છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ, પ્રદેશત્વ. આ છ બોલ બધાને યાદ હશે. પ્રભુશ્રીજીએ કીધેલા આ છ બોલ છે સામાન્ય બોલ. ઉપદેશામૃતિમાં લખાયેલું છે, બહુ શરૂઆતમાં આવે છે કે આ છ બોલ યાદ રાખવા જેવા, ડાયરીમાં લખવા જેવા. તે અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ અને અગુરુ લઘુત્વ, આ છ ગુણ. પછી ચેતનત્વ, અચેતનત્વ. કોઈક ચેતન છે ને કોઈક જડ છે. ચેતનમાં ચેતન ગુણ રહેલો છે, જળમાં જળ ગુણ એટલે અચેતનત્વ રહેલો છે. એટલે આઠ થયા. અને મૂર્તત્વ નવ અને અમૂર્તત્વ દસ. રૂપી અને અરૂપી. મૂર્ત રૂપ દેખાય છે આપણને સીધે સીધો, જેને રૂપ રંગ આકાર છે દેખાય છે તે મૂર્ત સ્વરૂપ છે. અરૂપી છે, અરૂપી લખવાની બદલે અમૂર્તત્વ લખ્યું. કાં તો દ્રવ્ય રૂપી હોય, કાં તો અરૂપી હોય, કાં તો જળ હોય, કાં તો ચેતન હોય. એટલે એ બંને થઈને આઠ થાય અને આમ જુઓ તો દસ થાય. અને જે પહેલા છ કયા, એ તો કોઈ પણ દ્રવ્ય કયો એ હોય, હોય અને હોય જ, નહીતર દ્રવ્ય દ્રવ્ય મૂકી જાય. અસ્તિત્વ હોય જ કોઈ પણ દ્રવ્ય. વસ્તુત્વ હોય જ, કે વસ્તુ પણ ન હોય તો વસ્તુ વસ્તુ મટી જાય છે. દ્રવ્યત્વ હોય જ, જે દ્રવ્યના લક્ષણ કીધા કે દ્રવ્ય શું, તો કે ગુણ પર્યાયવત દ્રવ્ય, જે ગુણ અને પર્યાય જેમાં દ્રવે છે. એટલે દ્રવ્ય જેમાં દ્રવે છે તે દ્રવ્ય શું દ્રવે છે, ક્યાં રહે છે, તો કે કાં તો ગુણ છે અને કાં તો પર્યાય છે, બંને રહેલું છે. ગુણનું પર્યાયમાં પરિણમન થયા કરે છે એટલે દ્રવ્ય, તો કે એને દ્રવ્ય છે. પ્રમેયત્વ, તો એ શક્તિ પણ છે. માપવું કહીએ છીએ, જાણવું કહીએ છીએ, તો તે પ્રમેયત્વ પણ છે. પ્રદેશત્વ, પ્રદેશો પણ હોવા પણ છે. અને અગુરુ લઘુત્વ, એ વાત પણ ક્યારેક લઈશું, બહુ વિચારવા જેવી છે. અવાક ગોચર કરીને કેવલનાલી ભગવાન તો એ કહી દીધું છે. ઘણું કહ્યું, ઘણું સમજાવ્યું, ષટગુણ હાની વૃત્તિ સમજાવી, એ બધું અગુરુ લઘુત્વ ગુણની બોલવાલા છે, બીજા કોઈની નથી. બીજા કોઈ ગુણની વાત નથી. એ ષટગુણ હાનિવૃત્તિ પણ પછી આવવાની છે. એટલે બધું ધીમે ધીમે સમજવા જેવું છે, ફરી ફરી ઘરે વિચારવા જેવું છે. દ્રવ્ય કહેતા ગુણ અને પર્યાય અને એ ગુણની પણ જ્યારે નિરાંતથી વાત લઈશું ત્યારે લઈશું. અત્યારે આપણે આગળ જવું છે એટલે આ બેકગ્રાઉન્ડ રૂપે લીધું છે તો કંઈક સમજાય. એટલે આ વાત કોની થઈ, શેની થઈ? દ્રવ્યના સામાન્ય ગુણની થઈ. તો દ્રવ્યના સામાન્ય ગુણો અત્યારે આપણે વિચાર્યું કે દસ છે. મુખ્ય છ, પછી આઠ અને પછી દસ. દસ કહો તો વાંધો નથી. પછી દ્રવ્યના વિશેષ ગુણ છે, તો કે વિશેષ ગુણ સોળ છે, સિક્સટીન. એ વિશેષ ગુણ બધા દ્રવ્યના લઈ લીધા છે, એક આત્મા એમ નહીં, ફરીથી ચોખવટ કરું. આ છએ છ દ્રવ્યના સામાન્ય ગુણ છે, છએ છ દ્રવ્યના વિશેષ ગુણ આવશે, છએ છ દ્રવ્યના સામાન્ય સ્વભાવ આવશે, છએ છના વિશેષ સ્વભાવ આવશે. આ એકલા આત્માની વાત નથી. અસ્તિત્વ, વસ્તુત્વ એકલા આત્મદ્રવ્યની વાત નથી. કોઈ પણ દ્રવ્ય, યાને કે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, બધા દ્રવ્યમાં કોઈક કોઈ ગુણ રહેલા છે. સામાન્ય ગુણમાંથી છ ગુણ તો બધા જ દ્રવ્યમાં રહેલા છે. બાકી જળ અને ચેતનમાં, તો કે જળ છે તેમાં ચેતનનો ગુણ નથી એટલે બે નીકળી જાય છે. એવી રીતે મૂર્તત્વ અને અમૂર્તત્વ, રૂપી અને અરૂપી એટલે નીકળી જાય છે. પણ છ તો છે ને છે જ. આટલું ક્લિયર આપણને સમજાઈ ગયું? નહીં સમજાયું તો મને રિસ્પોન્ડ કરો તો ખ્યાલ આવે. મુખ મુદ્રા પરથી એમ લાગે નથી સમજાયું અને અસમંજસમાં પડી ગયા છે, કન્ફ્યુઝન થયું. વિશેષ ગુણ સોળ શું, તો કે આમાં આપણને વાંચીશ એટલે ખબર પડી જશે, બોલીશ એટલે કહી દેશો કે આ તો આત્માના ગુણની વાત છે, આ તો પુદ્ગલના ગુણની વાત છે, આ તો બીજાના ગુણની વાત છે, ખબર પડી જાય. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આત્માના ગુણ છે, ગોખાઈ ગયા છે. પોતે જે રૂપે છે તે આમાં અનંતના વિમાન છે તો અનંત છે, પણ અહીંયા જ્ઞાન ગુણ, દર્શન ગુણ, સુખ ગુણ અને વીર્ય ગુણ તે આત્માના છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ પુદ્ગલના ગુણ છે. એની વ્યાખ્યા જે છે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, વંતા હા પુદ્ગલા હા, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બોલો તો એમ. પછી ગતિ હેતુત્વ ધર્માસ્તિકાયનો ગુણ હમણાં જ વાત થઈ. સ્થિતિ હેતુત્વ અધર્માસ્તિકાયનો ગુણ થયો.
અવગાવા નેતૃત્વ આકાશ જે આપણને અવકાશ આપે છે, આકાશાસ્તી કાય આકાશ આપે છે, સ્પેસ આપે છે, અવગાના ભરી રાખે છે. એટલે પછી વર્તના હેતુત્વ એ હવે આવશે, કાળદ્રવ્યની વાત આવી, ચેતનત્વ આત્માની જ વાત આવી, અચેતનત્વ જળની વાત આવી, એટલે કે બીજા પાંચ દ્રવ્યોની વાત આવી, મૂર્તત્વ અને અમૂર્તત્વ. મૂર્તત્વ એટલે આપણે ત્યાં પુદ્ગલ અસ્તિકાયની વાત આવી કે પુદ્ગલ છે, દેખાય છે, જળ પરમાણુ બધે નથી દેખાતા પણ દેખીતી રીતે મોટી મોટી બધી વસ્તુ દેખાય છે, સ્કંદ મળીને, દેશ મળીને, પ્રદેશ મળીને, જે કોઈ જળ પદાર્થ દેખાય છે તે બધું પુદ્ગલ. તો કે પુદ્ગલ અસ્તિકાય એમાં શું આવ્યું? મૂર્તત્વ દેખાય છે, રૂપે રૂપરંગ છે, વર્ણ આકાર છે, દેખી શકાય છે. અમૂર્તત્વ અરૂપીપણ તે આત્માને કહ્યું છે. હવે આ સોળ ગુણમાં કાંઈ મોટી વાત છે? ગમે તે પૂછે, ગમે ત્યારે પૂછે. દ્રવ્યના સામાન્ય ગુણ 10 બોલી જઈએ, દ્રવ્યના વિશેષ ગુણ 16 બોલી જઈએ, બધું પાકું કડકડાટ. હવે આગળ જવું, આ ગુણની વાત કરી. હવે સામાન્ય સ્વભાવ અને વિશેષ સ્વભાવ. દ્રવ્યના સામાન્ય સ્વભાવ 11 છે. એ કયા કયા 11 છે? અસ્તિત્વ, નાસ્તિત્વ, વસ્તુ છે, વસ્તુ નથી, નિત્યત્વ, અનિત્યત્વ, વસ્તુ નિત્ય છે, વસ્તુ અનિત્ય છે, એકત્વ, અનેકત્વ, વસ્તુ એક છે, વસ્તુ અનેક છે, ભેદત્વ, અભેદત્વ, વસ્તુના પ્રકાર ભેદ પડી શકે છે, પડી શકતા નથી, ભવ્યત્વ, અભવ્યત્વ અને પરમત્વ, એ ત્રણેય સાથે લઈ લીધા છે. એ પણ જીવના ગુણ છે. ભવ્યત્વ નામનો જીવનો આમ સોરી ગુણ નહીં, અહીંયા સ્વભાવ રાખીએ, એનો સ્વભાવ છે. અભવ્યત્વ પણ છે અને પારિણામિક એટલે કે પરમત્વ પણ છે. જીવ ભવ્ય ભવ્ય સ્વાદી નામ છ, ત્યાં ભવ્યત્વ સ્વભાવ કીધો, અભવ્યત્વ ગુણ કીધો અને સાથે સાથે પારિણામિક ભાવ પણ કીધો. આપણે અત્યારે આટલું જ લઈએ છીએ. દ્રવ્યના એ સામાન્ય સ્વભાવ છે. એટલે આ વિરોધાભાસી દ્વંદ્વ લાગ્યા ને, નિત્ય અનિત્ય, ભવ્ય અભવ્ય, ભેદ અભેદ, એક અનેક અને અસ્તિ નાસ્તિ, એ વિરોધાભાસી દ્વંદ્વ, એનું જ નામ સ્વભાવ, કે છે અને નથી, છે અને નથી. સાચી વાત છે, આપણને સમજાઈ જાય છે કે અસ્તિત્વ નાસ્તિત્વ વસ્તુ છે નથી તો આત્મામાં કેવી રીતે ખપે કે લાગુ પડે? તો કે આત્મા છે, આત્માનું અસ્તિત્વ છે. એક ગતિમાંથી કોઈ એક જીવ પૂરતી વાત કરીએ તો બીજી ગતિમાં જાય ત્યારે આ ગતિમાં આ પર્યાયમાં એનું અસ્તિત્વ નથી પણ બીજે છે. અત્યારે આપણે આ બેઠેલા આત્મા અહીંયા આ જગ્યાએ છે, આ જગ્યાએ છે એટલે એનું અસ્તિત્વ મીટી ફીટી નથી જતું, પણ બીજી જગ્યાએ નથી જ આપણો આત્મા અત્યારે, અહીંયા જ બેઠેલા છીએ, આ સિવાય ક્યાંય નથી અત્યારે દુનિયામાં, અસ્તિત્વ અહીંયા જ છે. પણ તેથી કરીને આપણો એકડો નીકળી જતો નથી, આપણે ભૂસાઈ જતા નથી, આપણું અસ્તિત્વ કોઈ મીટી ફીટાઈ દેતું નથી. એને કહેવું તો પડે જ કે દુનિયામાં છે, જગતમાં વિદ્યમાન છે, આત્મા છે જ અને આ જગ્યાએ જ છે, જીવતા જોયા છે, ઇન્ડિયામાં જ છે, ગુજરાતમાં જ છે, પછી કહેશે કંઈ બાંધણીમાં જ છે, સભા મંડપમાં જ છે, બધું બરોબર, પણ અત્યારે જ્યાં બેઠા છે એ સિવાયની જગ્યાએ તે નથી. તો એ જ આત્મા એ જ વખતે એક જગ્યાએ છે અને બીજી જગ્યાએ નથી, તો ત્યાં નાસ્તિત્વ થયું. આ તો બધું સમજાયું છે દ્રવ્યના સામાન્ય સ્વભાવ. ત્યાર પછી દ્રવ્યના વિશેષ સ્વભાવ, તે 10 છે. ચેતનત્વ, અચેતનત્વ, કેટલાક જળ દ્રવ્ય છે અને કેટલાક આત્મા છે. તો જે જળ છે તે જળ છે, એનામાં ચેતનત્વ નામનો સ્વભાવ નથી, અને જે આત્મા છે એનામાં અચેતનત્વ એટલે જળપણું નથી, જળ ચૈતન્ય નથી, ચેતન જળ નથી, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ, જળ ભાવે જરબ જળ પરિણમે, ચેતન ચેતન હોય, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ, પોતે પોતાનો સ્વભાવ છોડીને કોઈ બીજા સ્વભાવે પરિણત થતા નથી, થઈ શકતા નથી. જળ કોઈ દિવસ ચેતન થાય તો ચેતન કોઈ દિવસ જળ થાય? જળ જેવો કયો જાય છે, સમજે નહીં, વાંચે નહીં, વિચારે નહીં, આવડે નહીં, તો આપણે કહીએ કે જળ જેવો છે, અથવા એવી પરિણતિ થઈ ગઈ હોય તો કે હવે સાવ મૂંગા મંતર થઈ ગયા છે, સાવ જળ જેવા વર્તે છે, જળ ભરત જેવા હોય પણ તેને કાંઈ જળ ન કહેવાય. તો ચેતનત્વ, અચેતનત્વ, મૂર્તત્વ, અમૂર્તત્વ, એક પ્રદેશત્વ, અનેક પ્રદેશત્વ, વિભાવત્વ, શુદ્ધત્વ, અશુદ્ધત્વ અને ઉપચરિતત્વ. ઉપચરિત નહીં થી વ્યવહાર નહીં થી અનુપચરિત નહીં થી એમ બધું ઉપચારથી અનુપચારથી આવા બધા સ્વભાવ કીધા છે. તે દ્રવ્યના વિશેષ સ્વભાવ 10 છે. સામાન્ય સ્વભાવ 11 આપણે વિચારી ગયા, વિશેષ સ્વભાવ 10 ગયા. ગુણ અને સ્વભાવમાં ફેર છે. ગુણ અને સ્વભાવમાં શું ફેર? સ્વભાવ છે તે ગુણ અને ગુણી બંનેમાં હોય, બંનેમાં રહે. ગુણ ગુણીની પરિણતિ તેનું જ નામ સ્વભાવ. અહીંયા ગુણ એટલે કયા ગુણ વિચારો છો? આ બધા ગુણની વાત છે. ગુણી એટલે શું? જેનામાં આ ગુણ રહેલા છે તે દ્રવ્ય, એટલે એનો જે પરિણામન થાય છે તેનું જ નામ સ્વભાવ છે. ગુણ તે સ્વભાવ નહીં. અહીંયા ગુણ અને સ્વભાવમાં આટલો ફેર છે કે ગુણ તે સ્વભાવ નહીં. એક એની પણ વાત કંઈક આવશે ત્યારે લઈશું, વધારે આવશે તો ખરી જ. હમણાં મીઠું ને ખાંડ કહું તો એમાં સમજાય છે. ચાલો હવે લોકને વિશે જે પદાર્થ છે તેના ધર્મ, એટલે આપણે આ વિચાર્યું સામાન્ય ગુણ વિશેષ ગુણ અને સામાન્ય સ્વભાવ વિશેષ સ્વભાવ. પછી દેવાદિદેવે, દેવાદિદેવે, દેવાદિદેવ કહેતા કોણ? દેવોના પણ દેવ,
શંકર દેવ તેને દેવાદી દેવ કહેવાય. દેવ પાંચ પ્રકારે નરદેવ, દ્રવ્ય દેવ, ભાવદેવ, દેવાદી દેવ અને વચ્ચે એક રહી ગયા કે કોઈ સદગુરુ દેવ કોઈ મૂકે, કોઈ ઈષ્ટદેવ મૂકે, કોઈ આત્મદેવ મૂકે, જે મૂકે તે. પણ શાસ્ત્રોમાં પાંચ પ્રકારના દેવ કયા છે. અત્યારે આપણે વાત ચાલે છે તે દેવાદી દેવની વાત ચાલે છે. એટલે તીર્થંકર દેવ જેવાએ કહ્યું છે કે સર્વજ્ઞને કીધેલું છે. કેવલી ભગવંતે કીધું છે એમ કૃપાદેવને કહ્યું છે. લોકને વિશે જે પદાર્થ છે તેના ધર્મ દેવાદિદેવે પોતાના જ્ઞાનમાં ભાસવાથી જેમ હતા તેમ વર્ણવ્યા છે. પદાર્થો તે ધર્મથી બહાર જઈ પ્રવર્તતા નથી. એટલે કે આ બધા પદાર્થો પોતાના સ્વભાવ પ્રમાણે, ગુણ પ્રમાણે, લક્ષણ પ્રમાણે જ પ્રવર્તે છે. ધર્માસ્તિકાય કંઈ અધર્માસ્તિકાયનું કામ ન કરે, અધર્માસ્તિકાય કંઈ આકાશાસ્તિકાયનું ન કરે, કોઈ દ્રવ્ય બીજાનું કાંઈ કામ કરતું નથી. એટલે કે બહાર ધર્મથી બહાર જઈને પ્રવર્તતા નથી. અર્થાત જ્ઞાની મહારાજે એટલે કે કેવળ જ્ઞાની મહારાજે પ્રકાશ્યું છે તેથી બીજી રીતે એટલે કે અન્યથા અધરવાઇઝ કોઈ બીજા ફોર્મમાં બીજી રીતે બીજા પ્રકારે પ્રવર્તતા નથી, ખરેખર તો પ્રવર્તી શકતા નથી. તેથી તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ કહ્યું છે. કારણ કે જ્ઞાનીએ પદાર્થના જેવા ધર્મ હતા તેવા જ તેના ધર્મ કયા છે. જેવા ધર્મ પદાર્થ છે તેવા જ કયા છે. શું કામ? તો કે તેવા જ જ્ઞાનીએ જોયા, જાણ્યા છે, જાણ્યા છે. કેવલ જ્ઞાની મહારાજની વાત છે. જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે એટલે પોતાની આત્મવસ્તુનું તો ખરું જ, પણ જગતના પ્રત્યેક પદાર્થનું ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની વાત આવી ક્યાંથી? કેવલ જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જોઈ જાણી માટે આવી. તો કે એમણે જેમ છે તેમ જોયું છે. એટલે કેવી લખવાની શૈલી છે વિચારવાનું છે કે એ ધર્મ પોતાની મર્યાદા ઓળખતા નથી. એટલે કહે છે કે ભગવાનની આજ્ઞાની બહાર વર્તતા નથી. કેમ કે ભગવાને આજ્ઞા કહેતા, અહીંયા આજ્ઞા એટલે આપણે આજ્ઞા કહીએ છીએ તેમ નહીં, પણ આજ્ઞા કહેતા ચારે બાજુથી જાણી લીધું છે, સમસ્ત પરિપૂર્ણ જ્ઞાન કરી લીધું છે. એટલે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તે છે. તો કે પોતે જે ભાવે છે, પોતે જે રીતે છે તે રીતે જ વર્તે છે. અહીંયા આપણે પ્રશ્ન થશે કે આત્મા ક્યાં એમ વર્તે છે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે? તો કે આ વાત કોની ચાલે છે? ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાયની ચાલે છે. કે એ દ્રવ્યો તો જેમ છે તેમ પદાર્થ એની પ્રમાણે જ વર્તે છે. અને ભૂતગલાસ્તિકાય પણ કંઈ કરી શકતું નથી, જળ છે એટલે એ પણ ચાલે છે, કાળ પણ ચાલે છે. જે કાંઈ વાંધો છે ને એ જીવનો અને ભૂતગલનો છે. પણ અહીંયા તો ભૂતગલ પણ જળ હોવાથી જે સ્વભાવ છે તેમ જ વર્તે છે, એમાં કાંઈ ફેર પડતો નથી. જળ કાંઈ આપણને કરી શકે? જળ તો જળભાવ કરે છે, આપણને શું કરી શકે? એ જળ કરી શકે શું મને? આપણે પદ્મનંદી આલોચનામાં ગાઈએ છીએ, જળ પદાર્થ આપણને કાંઈ કરી શકે નથી મનાતું. જળ આપણને કાંઈ કરી જ ન શકે. એ જળ છે એનામાં શું ક્યાં કર્તૃત્વ શક્તિ છે? તો થાય છે શું કામ? આપણને કોઈ જળ વસ્તુ બહુ ગમી ગઈ કે જરાય નથી ગમતી, તો એના મૂળમાં કારણમાં વસ્તુ તો જે છે તે છે. એને સારી ખરાબ કહેનાર, ગમે અણગમો કરનાર તો જીવ પોતે છે, આત્મા પોતે છે. એ શુભાશુભ ભાવ કરે છે એટલે કર્મ ભૂતગલ વર્ગણાવીને ચોટે છે. એટલે મને બોલાવ્યા એટલે આ જળ જેવી વસ્તુ, કર્મ પણ જળ, તો ભૂતગલ પરમાણુ આત્મા એવા ભાવ કરે છે એટલે એ ભૂતગલ પરમાણુ તરત ત્યાં ચોટી જાય છે. તો નિમિત્ત અથવા કરનારો અથવા ભાવ કરનારો કોણ થયો? બગાડનારો કોણ થયો? તે જાણનારો કોણ છે? આત્મા છે. તે કરે છે કે આ ટીવી છે, આવો આવો છે, એનું વર્ણન, એનું માપ, એનો દેખાવ, એની કોસ્ટ બધું કહી દઈએ, પણ પછી જેમ છે તેમ છે. તેથી આપણને બહુ ગમ્યો અને તેથી આ જ ગમે અને આ ન ગમે અને આ સારો આ ઓછો સારો એવું શા માટે? વસ્તુ ખરાબ નથી, વસ્તુ તો જે છે એ છે, પદાર્થ જે છે એ છે, જળ તે જળ, શરીર છેલ્લે ત્યાં આવે છે, છેલ્લો ફેંસલો ત્યાં લેવાનો છે, એ પણ જળ છે. અમસ્તોય મારું કયું કરતો નથી, કહેવાય મારું શરીર તો તું નહીં, તું ને હું જુદા. દેખીતી રીતે કાયાબેનને કહી દેવા જેવું છે કે તમારે અમસ્તોય મારું કાંઈ માનવું નથી. ચેતનભાઈએ કાયાબેનને કહી દેવા જેવું છે કે અમસ્તોય માનતા નથી, કયા પ્રમાણે રહેવું નથી, કરવું નથી, તો તું ને હું જુદા. અને આમ પણ નાની પુરુષોએ ગોખાવે છે કે જુદા જ છે, દેહને આત્મા તો જુદા જ છે, અને આપણું કયું ક્યાં કરે છે? ખરેખર તો આત્મા શેઠ છે, શ્રેષ્ઠ છે, માલિક છે. એના કયા પ્રમાણે શરીર, ઇન્દ્રિયો વગેરે પ્રવર્તવું જોઈએ પણ એના કયામાં નથી. એની પ્રેરણા છે પણ છતાંય એને કરવું હોય તો કરે. એક ક્યારેક દગો આપી દે છે ને, હાથ સીધો કરવો, લાંબો કરવો, એટ વન ટાઈમ હાથ નથી માનતું, નથી કરતું. કેમ જળ જેવું થઈ જાય છે કે પેરેલાઇઝ થઈ જાય છે કે કંઈ પણ થાય છે, ભાંગે છે, તૂટે છે. આપણે ઓર્ડર નહોતો કર્યો કે તને વાગે તો સારું કે તું પડી જશે કે તું તૂટી જશે, પણ ક્રેક પડે. તો એ જ સૂચવે છે કે શરીર માનતું નથી, દેહ આપણું માનતું નથી, એ જુદા જ છે, આત્મા જુદો છે. તો શેની વાત કરતા હતા? કે બધા દ્રવ્યો છે પદાર્થના ધર્મ એની આજ્ઞા પ્રમાણે વર્તે છે. એટલે જ્ઞાનીએ જોયું છે એટલે આમ કહ્યું છે એમ કહેવા કરતા કે છે પદાર્થ એવા છે એના ધર્મમાં રહે છે,
અને એ જ પદાર્થને જ્ઞાનીએ જેમ છે તેમ એવા ધર્મવાળા જોયા જાણ્યા છે. એટલે કૃપાળુની શૈલી એવી છે કે પદાર્થ એવા છે એટલે જ્ઞાનીએ કહ્યું છે, કે જ્ઞાની એવા જોયા છે એટલે પદાર્થ એવા છે. તો કે બધું અનાદિકાળથી છે, અનાદિકાળથી દ્રવ્યને પૂતગત બધું છે, ધર્મ અધર્મ વગેરે દ્રવ્યો છે. તો આત્મા જ્ઞાની આત્મા પણ છે તે અનંતકાળથી છે, ક્યારે નહોતા. તો કે અનંતકાળથી છે એટલે બધું સાથે જ છે, પણ કેવલ જ્ઞાન થયું, કેવલ જ્ઞાની મારા છે. આત્મા તો હતા પણ જ્યારે કેવલ જ્ઞાની થયા એ પણ અનંતકાળથી છે. એમણે જ્ઞાનમાં જેમ છે તેમ જોયું જાણ્યું અને પદાર્થના ધર્મો આજ્ઞા પ્રમાણે વર્તે છે એમ કહી દીધું. એટલે જેમ છે તેમ વર્તે છે. કેવલ જ્ઞાની મહારાજ કંઈ આજ્ઞા નથી કરતા, ત્યાં આજ્ઞા એટલે આદેશ હુકમની વાત નથી આવતી, પણ વસ્તુ પોતાની રીતે જ વર્તે છે, પોતાની મર્યાદામાં વર્તે છે. એટલે કે આ બધા દ્રવ્યો ઉદાસીનપણે આત્માને સહાયક છે, પોતે કાંઈ આપણું બગાડતા નથી. આ ચાર દ્રવ્ય આત્માનું, કોઈ પણ આત્માનું ક્યારેય કાંઈ બગાડતા નથી, સુધારતા પણ નથી. ધર્માસ્તી કાંઈ, અધર્માસ્તી કાંઈ, આકાશાસ્તી કાંઈ આપણું શું કરી શકે છે, શું બગાડી શકે છે, કાંઈ જ નહીં. અને ભૂતગલાસ્તી કાંઈ બગાડે છે એટલે એ બગાડતું નથી. ઝઘડો છે એ પછી આત્માનો અને ભૂતગલનો છે, જીવ અને ભૂતગલનો છે, પણ પોતે માને છે, કરે છે એટલે વાત છે માન્યા નહીં, પોતે કરે છે ત્યારે થઈ છે ને. વર્ણગત રસ સ્પર્શ તો જે છે તે છે ભૂતગલના. આપણને એથી શું ફેર પડે? તો કે આત્મા બગાડે છે, ભાવ કરીને બગાડે છે, ઉપયોગ બગાડીને કરે છે બધું. જડ વસ્તુ એમ નથી કહેતી, આ ફૂલ તે ફૂલ એમ નથી કહેતું કે મને લઈ જાઓ, કે મને સૂંઘો, કે હું સારું છું. અગરબત્તી એમ નથી કહેતી કે આ હું મારી સારી ક્વોલિટીની છે, અથવા તો તમને આમાં કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. એ અગરબત્તી કાંઈ કહે છે, એવી રીતે ફૂલ કહે છે, પણ વસ્તુ ખરાબ નથી. વસ્તુ તો એના ગુણધર્મથી રહેલી જ છે, પણ જે કરે છે તે જીવ કરે છે. આ વસ્તુ બધી ઉદાસીન છે. આ કહેવાનો મતલબ એ છે કે પદાર્થના ધર્મ તો જેમ છે તેમ છે, એની મર્યાદામાં જ વર્તે છે. પણ તકલીફ ક્યાં છે? તો કે આત્મા જે આ બધું જુએ, જાણે, સમજે, એની વિચારણા કરે, અને છતાં એ માને નહીં કે આત્મા જુદો ને દેહ જુદો, અથવા તો આ વસ્તુમાં કાંઈ મોહ રાખવા જેવું નથી, માયા મમતા કરવા જેવી નથી, અથવા તો રાગ દ્વેષ કરવા જેવા નથી, કે આ દેહ એ પણ જડ છે, એમાં પણ કાંઈ મોહ મમતા કરવા જેવું નથી વગેરે. જે જાણે છે, જે ભણે છે, એ જ ભૂલે છે. પેલા દ્રવ્યોને કાંઈ ફેર પડતો નથી, અને એ દ્રવ્યો બિચારા કાંઈ કરતા નથી. એ સારા છે, એ સ્વતંત્ર છે. આત્મા એ પણ સ્વતંત્ર જ થવાનું છે. એ ખરેખર કો ભાવ કરવામાં સ્વતંત્ર જ છે, પણ સ્વતંત્ર પરિણતિ પ્રમાણે રહેતો નથી. શુદ્ધ ઉપયોગ છે, પણ એને તરત જ ખડભડાવી દે છે, અશુદ્ધ કરી નાખે છે, એટલો માંગ છે. અહીંયા એટલું જ કે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે આ ધર્મ પ્રવર્તે છે, કારણ કે જ્ઞાનીએ પદાર્થના જેવા ધર્મ હતા તેવા જ તેના ધર્મ કયા છે. આગળ જઈએ. આટલું આપણને સમજાઈ ગયું ને બરોબર? કારણ કે આ જ વસ્તુ આગળ આવ્યા જ કરવાની છે. વચ્ચે કાંઈ પણ લાગે તો જરૂર કેવું પૂછવું, મને પણ સ્પષ્ટતા થઈ જાય. બોલ નંબર 114. કાળ મૂળ દ્રવ્ય નથી, ઔપચારિક દ્રવ્ય છે, અને તે જીવ તથા અજીવ, અજીવમાં મુખ્યત્વે ઉદ્ગલાસ્તિકાયમાં વિશેષપણે સમજાય છે, એમાંથી ઉત્પન્ન થયેલ છે, અથવા જીવાજીવની પર્યાય અવસ્થા તે કાળ છે. છ દ્રવ્યમાં કાળ છે એટલે કાળની વાત આવી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, ઉદ્ગલાસ્તિકાય, જીવ એટલે આત્મા, આ પાંચની વાત પૂરી થઈ. એટલે જીવાસ્તિકાય હું બોલતી નથી, બાકી જીવ એટલે જીવાસ્તિકાય, આત્મા. છઠ્ઠું રહ્યું એટલે કાળ. ને કાળને અસ્તિકાય કયું નથી. કાળ મૂળ દ્રવ્ય નથી, ઔપચારિક દ્રવ્ય છે, વ્યવહારથી કે ઉપચારથી કહેવાય છે. શા માટે? છ દ્રવ્યમાં તો લીધા જ છે, પણ મૂળ નથી. એટલે કે એ પોતાની મેળે ઊગી ગયેલું, ઊભું થઈ ગયેલું એમ નથી. તો કેવી રીતે છે? અહીંયા ઉપચારથી દ્રવ્ય છે એટલે કેવી રીતે? તો કે જીવ અને અજીવ, આત્મા અને જળ, જીવ અજીવમાં તો આપણે સમજીએ છીએ. તો કે જીવ અને અજીવ બંને દ્રવ્ય પોતપોતાની રીતે જ્યારે જ્યારે પરિણામ કર્યા કરે છે, એટલે કે સમય સમયે પરિણામન કર્યા કરે છે, સારું કે ખોટું, સાચું કે ખોટું, ખરાબ, તો એ વખતે કહેવાય શું? કાળ વિના કન્સિડર કેવી રીતે થાય? લેખામાં શું આવે? એક સમય પહેલાં આમ હતું, એક સેકન્ડ પહેલાં આમ બન્યું, કે બે મિનિટ પછી આમ, તો એ કાળ વિના કોઈ પણ વસ્તુ કહેવાય કેવી રીતે? ગણાય કેવી રીતે? લેખાય કેવી રીતે? તો કે જીવ અજીવની આખી સૃષ્ટિની વાત છે. જૌગ રાજલોકમાં જીવ અને અજીવ જે કોઈ દ્રવ્ય છે એમાં પૂતગલાસ્તિકા એટલે અજીવમાં વિશેષપણે, તો કે એમાંથી ઉત્પન્ન થયેલ છે. એટલે કઈ રીતે ઉત્પન્ન થયેલ છે? કંઈ હિંસનનું ઉગે છે, ઊભું થાય છે, ઉદય થાય છે એમ નહીં, પણ જે કાંઈ બોલાય છે, કરાય છે, કાંઈ પણ સમય સમયનું પરિણામ છે, કોઈ પણ દ્રવ્યનું ક્યાંય પણ, તો એમાં કાળ સિવાય વાત થાય જ કેવી રીતે? ગઈકાલે આમ થયું, આવતીકાલે આમ થશે, પાંચને પાંચે આમ હતું, આ બધું કાળ દ્રવ્ય સિવાય કંઈ છે જ નહીં. હમણાં અને પછી બોલો, આજે અને કાલે બોલો, કાંઈ પણ બોલો કે ન બોલો, તો કાળ સિવાય કાંઈ છે? કાળ તો છે ને છે,
અને કાળ દ્રવ્યને એમ ગણના લેવી પડે છે કે જીવાજીવની સાથે જીવ અજીવની પર્યાય અવસ્થા તે કાળ છે. આપણે એમ કહીએ છીએ કે એક સમયનું પરિણામ, સમય સમયનો પરિણામ. તો સમય શબ્દ શું છે? કાળ. કાળનો નાનામાં નાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવિભાજ્ય અંશ તેનું નામ સમય, કે એનું ફર્ધર ડિવિઝન કાંઈ થતું જ નથી. એક સમયથી નાનામાં નાનું માપ કાંઈ છે જ નહીં, ત્યાં લિમિટ આવી ગઈ. અને આ બધો કાળ છે તે હજી તો વ્યવહાર કાળ કહેવાય, કે સમય, પછી ક્ષણ, સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, વર્ષ, મહિના, એ બધો વ્યવહાર કાળ છે. કાળના પાછા બે ભેદ, નિશ્ચય કાળ અને વ્યવહાર કાળ. અને વ્યવહાર કાળ એની વાત આવે જ છે આગળ. લાટલું આપણે ક્લિયર થઈ ગયું કે કાળ મૂળ દ્રવ્ય નથી, ઔપચારિક દ્રવ્ય છે, જેમ ધર્માસ્તિકા અધર્માસ્તિકા કે બીજા બધા દ્રવ્ય છે તેમ નથી, પણ ઉપચારથી છે કે જીવ અને અજીવની પરિણતિ થાય છે. તો એટલે ચોખ્ખું લખી દીધું કે અજીવમાં મુખ્યત્વે પૂતગલાસ્તિકાયમાં વિશેષપણે સમજાય છે કે કોઈ પણ જળ વસ્તુ ક્યારે ઉત્પન્ન થઈ, ક્યારે નાશ પામી, કાંઈ બનાવી, તો શું જે પણ વાત કરશો, જે પણ વિચાર કરશો, તો એમાં સમયનો અંશ કે સમયનો રોલ તો આવે જ છે. સમય વિના કાંઈ વાત જ નથી. કોઈ પણ એક આપણે જ્યાં ત્રિપદી આપીને કહીએ છીએ કે સમય સમય આત્મા પરિણમી રહ્યો છે, ઉત્પાદ છે, વ્યય છે, દ્રવ્ય છે, તો ત્યાં સમય સમય કહેતા જ કાળ તો આવ્યો ને આવ્યો. એટલે કાળ મૂળ દ્રવ્ય ન હોવા છતાં એની ગણના તો કરવી જ પડે, એટલે તો છ દ્રવ્યમાં લીધેલું છે. ટૂંકમાં એને આત્મપ્રદેશ શું, એને કોઈ પ્રદેશો નથી, પ્રદેશોનો સમૂહ નથી. એ નીચેના બોલમાં આવે છે એટલે હું નહીં બોલી, પણ કંઈ વાંધો નહીં. પ્રદેશોનો સમૂહ નથી એટલે અસ્થિકાય નથી, ત્યાં એમ જવાબ આવે કે પ્રદેશોનો સમૂહનો અર્થ શું છે? અસ્થિકાય. એટલે પંચાસ્તિકાય કીધું એમાં કાલાસ્તિકાય નહીં કહેવાય, બોલે તો ભૂલી કહેવાય. ધર્માસ્તિકા અધર્માસ્તિકાયની સાથે સાથે એમ કહીએ કે પાંચ, તો કે પાંચ જ અસ્થિકાય છે, પાંચને પ્રદેશોનો સમૂહ છે, કાળને નથી. એટલે તેને અસ્થિકાય કહેવામાં આવતું નથી. ત્યાં દ્રવ્ય નથી એ જુદું થઈ જાય છે. પાછું મૂળ દ્રવ્ય નથી. મૂળ દ્રવ્ય નહીં હોવાનું કારણ એટલું જ કે આ અજીવ દ્રવ્યની પરિણતિમાંથી વિશેષ સમજાય છે કે એનાથી ઉત્પન્ન થયું છે, કે જીવાજીવની પર્યાય અવસ્થા તે કાળ છે. જીવ અને અજીવની પર્યાય અવસ્થા એટલે શું? સમય સમયે પરિણમે છે તે ગુણ અને પર્યાય, તો તે કાળ છે. દરેક દ્રવ્યના અનંતા ધર્મો છે. આપણે તો મુખ્ય જ કયા, સામાન્ય અને વિશેષ. ખરેખર તો દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે. તેમાં ઉર્ધ્વ પ્રચય અને તિર્યક પ્રચય એવા બે ધર્મ છે, અને કાળને વિશે તિર્યક પ્રચય ધર્મ નથી અને એક ઉર્ધ્વ પ્રચય ધર્મ છે. હવે તિર્યક પ્રચય શું અને ઉર્ધ્વ પ્રચય શું? તો કે તિર્યક પ્રચય એટલે બહુ પ્રદેશી પણ, એટલે કે અનેક પ્રદેશો હોવા, તેનું નામ તિર્યક પ્રચય. ટેકનિકલ વર્ડ છે, જીનાગમની પરિભાષા છે તિર્યક પ્રચય. સામાન્યપણે તિર્યક એટલે વચલું, ત્રાસું, તીરછું, અને પ્રચય એટલે સમૂહ. અહીંયા તિર્યક પ્રચય એટલે બહુ પ્રદેશી પણ, અનેક પ્રદેશી પણ. પ્રદેશ શબ્દ તો આપણે હમણાં જ શીખ્યા, એક પ્રદેશ, અસંખ્યાત પ્રદેશ, અનેક પ્રદેશ, એવું બધું હવે આવશે. એટલે અહીંયા શું કીધું, તિર્યક પ્રચયનો અર્થ શું કર્યો મેં? જો સાંભળવામાં લક્ષણ હોય ને તો આપણે હવે પછી વાંચવાનું બંધ કરીએ છીએ. તિર્યક પ્રચય કહેતા બહુ પ્રદેશી પણ, બહુ પ્રદેશી પણ કહેતા અનેક પ્રદેશ હોવા પણ, બહુ રૂપી કહીએ છીએ તેમ બહુ પ્રદેશી, એમાં કાંઈ મોટી વાત નથી, કાંઈ અઘરો શબ્દ નથી, ભારે શબ્દ નથી. અને ઉર્ધ્વ પ્રચય એટલે શું? તો કે સમય સમયે થતી અવસ્થા, સમય સમયે થતી અવસ્થા, તેનું નામ ઉર્ધ્વ પ્રચય છે. કાળને તિર્યક પ્રચય નથી એટલે પ્રદેશોનો સમૂહ નથી, એટલે બહુ પ્રદેશો હોય જ નહીં, દેખીતી વાત છે. એક ઉર્ધ્વ પ્રચય ધર્મ છે. આપણને સમય લક્ષમાં ન આવે તો ક્ષણ ચાલશે, ક્ષણે ક્ષણે થતી અવસ્થા, તેનું નામ ઉર્ધ્વ પ્રચય. બોલ નંબર 115. ઉર્ધ્વ પ્રચયથી પદાર્થમાં જે ધર્મનું ઉદ્ભવવું થાય છે તે ધર્મનું તિર્યક પ્રચયથી પાછું તેમાં સમાવું થાય છે. કાળના સમયને તિર્યક પ્રચય નથી, તેથી જે સમય ગયો તે પાછો આવતો નથી. સીધી જ વાત છે. ફરીથી લઈએ, ઉર્ધ્વ પ્રચય, તિર્યક પ્રચય. ઉર્ધ્વ પ્રચય બહુ પ્રદેશી પણ, તિર્યક પ્રચય ક્ષણે ક્ષણે થતી અવસ્થા, એનો અર્થ જ એ કે પર્યાય, ક્ષણ ક્ષણની વાત, ક્ષણ ક્ષણની પર્યાય, પલટણ પામે છે એ. એટલે ઉર્ધ્વ પ્રચય છે, પ્રચય છે એ કાળને નથી. ઉર્ધ્વ પ્રચય કાળને છે, તિર્યક પ્રચય નથી. હવે એલર્ટ બરાબર છે. ઉર્ધ્વ પ્રચયનો અર્થ જેમ કે પદાર્થમાં જે ધર્મનું ક્ષણે ક્ષણે રૂપાંતર અવસ્થા થાય છે તે, એટલે ક્ષણે ક્ષણે થયા કરે છે, તે ધર્મનું તિર્યક પ્રચયમાં પાછું સમાવું થાય છે. બીજા ધર્મમાં દ્રવ્યમાં એમ જ થાય ને, પદાર્થમાં ઉર્ધ્વ પ્રચય હોય ને તિર્યક પ્રચય હોય, તો કે ક્ષણ 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 પછી એ ગયું ક્યાં? તો કે તે ધર્મનું બહુ પ્રદેશી હોવાથી ત્યાં પાછું સમાવું થાય છે તિર્યક પ્રચયમાં. અને કાળના સમયને તિર્યક પ્રચય નથી એટલે એમાં કાંઈ સમાવાનું આવતું નથી. તો એ શું થાય છે કે ગયેલો સમય પાછો આવતો નથી.
હજી નથી બોલાયું કે અસંખ્યાત સમય જતા રહ્યા, એ સમય ગયો તે ગયો. વ્યવહાર કાળથી ગણો તો એમ કે તારીખ 17/3/2008 ના 11:01 એ કઈ કે નહીં બોલાયું લખાયું ત્યાં તો એ જતો રહ્યું, ને વીતેલો સમય પાછો આવતો નથી. કઈ ક્ષણ તે કઈ ક્ષણ, અનંતકાળમાં ક્ષણ ક્ષણ કરતા અનંતકાળ ગયો છતાં સિદ્ધિ થઈ ગઈ, અનંતકાળ વ્યતીત થઈ ગયો એ ક્ષણ ક્ષણ કરતા થયો છે. ત્યાં પડે નથી કીધું ને સેકન્ડે કીધું નથી, ક્ષણ જ લીધું છે. એટલે કાળ દ્રવ્યને ઉર્ધ્વ પ્રચય છે, તિર્યક પ્રચય નથી પાકું, અને તિર્યક પ્રચય નથી એટલે ગયેલો સમય પાછો આવતો નથી. બોલ નંબર 116. દિગંબર અભિપ્રાય મુજબ કાળ દ્રવ્યના લોકમાં અસંખ્યાત અણુ છે. દિગંબર આમનાયથી કાળ દ્રવ્ય તો છે જ, બંને આમનાય માને છે, પણ એના લોકમાં અસંખ્યાત અણુ છે. એ આના અનુસંધાનમાં સમજાય કે એક એક અણુ હોય એવી રીતે છે, આમ એકદમ જથ્થાબંધ કોઈ કાળ દ્રવ્ય નથી. કેમ કે એને બહુ પ્રદેશી પણ નથી, એટલે એવો કોઈ જથ્થો છે એવું કાળ દ્રવ્યમાં આવતું જ નથી. કાળના એક એક અણુ છે. એ કાલાણુ કાલાણુ શબ્દ આવે છે તે દિગંબર આમનાયમાં આવે છે, શ્વેતાંબર આમનાયમાં એવું કાલાણુ નામના શબ્દથી સમજાવવામાં આવતું નથી. આપણે અત્યારે એમાં જતા નથી, એ પાછો આખો જુદો જ મુદ્દો છે, કોઈ વખત નિરાતે લઈશું. હવે કાળના લક્ષણ કે એ શું, તિર્યક પ્રચય ને ઉર્ધ્વ પ્રચય એ તો એક વસ્તુ થઈ, પણ ખરેખર કાળના લક્ષણ શું? તો મોક્ષશાસ્ત્ર કે તત્વાર્થ સૂત્રમાં એટલે ઉમાસ્વામીજીએ મૂક્યું છે કે વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એ કાળના લક્ષણ છે. ફરીથી વર્તના, ક્રિયા, પરત્વ, અપરત્વ આ બધા કાળના લક્ષણ છે. 5 મુદ્દા આવશે આપણે લઈએ. પહેલું વર્તના. વર્તના તો કાળનું મુખ્યમાં મુખ્ય લક્ષણ છે. આપણે કહીએ છીએ વર્તે છે, ઓટીત વર્તે છે, વર્તમાન કાળમાં અત્યારે છે, વર્તી રહ્યું છે. આપણે કહીએ પ્રવાહ વહે છે, ધારા વહે છે, રેડાઈ રહ્યું છે, મુકાઈ રહ્યું છે, જમાઈ રહ્યું છે, પીવાઈ રહ્યું છે, વિચારી રહ્યું છે, તો એ બધું જે વર્તમાન કાળની જે પ્રક્રિયા છે વર્તતી, વર્તમાન કાળ શબ્દ એમાંથી આવ્યો કે વર્તે. ને કૃપાદેવ તો આત્મસિદ્ધિજીમાં બધે બહુ જ વર્તે છે, એટલે મહામૂલ્યો શબ્દ છે. એક એક વર્તે સમજાઈ જાય બધું સમજાઈ જાય છે. તો અહીંયા વૃત્તિને પણ વર્તના કીધી, વર્તના વર્તે છે. તો કે સર્વદ્રવ્ય પોતપોતાના ઉપાદાન કારણથી પોતાની પર્યાયના ઉપાદ રૂપે વર્તે છે, પણ તેમાં બાહ્ય નિમિત્ત કારણ કાળ દ્રવ્ય છે, એટલે તેથી વર્તના કાળનું લક્ષણ કહેવામાં આવે છે. કાંઈ પણ છે, વર્તે છે, જાય છે, ખાય છે, પીવે છે, મૂકે છે, એમાં બધો વર્તમાન કાળ કહીએ, તેમાં આવ્યું શું? તો કે સમય તો આવ્યો જ ને, કેમ થઈ રહ્યું છે, કેમ કરાઈ રહ્યું છે, તો સમય આવ્યો. એટલે કે સર્વદ્રવ્ય એટલે આપણે બધા જ આત્મા અને કોઈ પણ દ્રવ્ય એ પોતપોતાના ઉપાદાન કારણથી પરિણમે છે. ઉપાદાન પોતે છે, પણ નિમિત્ત શું? તો કે નિમિત્ત તો બાહ્ય નિમિત્ત જે થયું તે કાળ દ્રવ્ય છે. આમ કર્યું એમાં કર્યું તો પોતે, પણ નિમિત્ત ક્યારે કર્યું? હમણાં કર્યું, વર્તમાન તરત જ ભૂતકાળ થઈ ગયો, ગયા સમયે કર્યું. તો એ કેવું નોંધ કેવી રીતે લેવાય કે આવતા સમય આમ થશે? કાળ દ્રવ્યથી લેવાય છે. એટલે વર્તના કહેતા જ કાળ, વર્તમાન કાળ કહીએ છીએ તે વર્તના કહેતા ત્યાં વર્તમાન કાળ. અહીંયા તો વર્તના એટલે વર્તે છે એમ જ કહેવું પડે. તો કે બાહ્ય નિમિત્ત તરીકે જે છે તે કાળ કહીએ છે. બરોબર, કાંઈ પણ કેવું હોય તો કાળ તો આવ્યું જ ને એમાં, પણ નિમિત્તથી છે, કાંઈ કરતું નથી, પણ છે ખરું. ઉદાસીન પણ સહાયક છે. સારા ભાવ કર્યા તો એમાં કા કર્યા કરે છે કરશે, કાળ જ આવ્યું ને. અશુભ કર્યા કરે છે કરશે, તો કાળ આવ્યું. આટલા વર્ષ પહેલાં તો કાળ આવ્યું, આવતીકાલે કાળ આવ્યું. કાંઈ પણ વસ્તુમાં કાળ તો છે, બોલો કે ન બોલો. હા, એ વાત, એ કાળના લક્ષણ આવે છે. ગુણ, આ ગુણ એટલે અહીંયા લક્ષણ કહીએ તો વધારે સારું, એક જ છે આમ તો. તો વર્તના એટલે અહીંયા જે કહ્યું તે, કે સર્વદ્રવ્ય પોતપોતાની રીતે પરિણમે છે, પોતપોતાના ઉપાદાન કારણથી પોતાની પર્યાયના ઉત્પાદ રૂપે વર્તે છે, એટલે પૂર્વ પર્યાયનો વ્યય થાય છે અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ થાય છે. એમ જ છે ને, આગલી પર્યાય પૂરી થાય છે, જાય છે, અને બીજી પર્યાય પછીની પર્યાય પાછી શરૂ થાય છે. તો કે તેમાં બાહ્ય નિમિત્ત કારણ વર્તના છે. જુઓ આ સર્વજ્ઞનું વિજ્ઞાન કેટલું સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, કાંઈ બાકી રાખ્યું નથી. કોઈ પણ દ્રવ્યની પરિણતિ કે વાત કે કેવી રીતે અને મુકાય એટલી વાણીમાં મૂકી છે. પછી પરિણામ, કે દ્રવ્ય પોતાના સ્વભાવને છોડ્યા વિના જ્યારે પર્યાય રૂપે પરિણમે ત્યારે તેનું નામ પરિણામ. પરિણામ એટલે અહીંયા રિઝલ્ટ, ફળ ભૂલી જજો. આ બધા શબ્દો વ્યવહારમાં વપરાય એટલે બહુ ગોટાળા થાય. પરિણામ સમજવા માટે પેલું વ્યવહારનો પરિણામનો રૂઢ અર્થ એક બાજુ મૂકવો પડે, એ મૂકતા જરા તકલીફ પડે છે. ધર્મ એટલે એ જ યાદ આવે, પરિણામ એટલે એ જ યાદ આવે, રિઝલ્ટ ફળ ભૂલી જાઓ. તો પરિણામ એટલે પરિણામ થયા કરે તે. તો એ ખરું, એ દ્રવ્ય, કોઈ પણ દ્રવ્ય પોતાના સ્વભાવને છોડ્યા વિના, એટલે કે દ્રવ્યત્વ છોડ્યા વિના,
પોતાના ગુણ પર્યાયમાં પરિણમવાનું છોડ્યા વિના પર્યાય રૂપે જે પલટ્યા કરે છે, પરિણામ કર્યા કરે છે તેનું નામ, ને પરિણમન કરે છે તે પરિણામ. આપણે ગમે તેવા ભાવ કરીએ, આપણે આપણા પણ છોડતા નથી. આપણું દ્રવ્ય આપણું ચેતનત્વ અકબંધ ગળી બંધ ક્યાંય પણ ગયા, નરકમાં ગયા, દેવમાં ગયા, કોઈ પણ ભાવમાં ગયા, તો પણ આપણું દ્રવ્યત્વ કંઈ મટી જતું નથી. અસ્તિત્વ જે ગુણ છે, જેમ અસ્તિત્વ નહીં અહીંયા તો દ્રવ્યત્વ જ કેવું છે, દ્રવ્ય દ્રવ્ય મટી જતું નથી. એટલે પોતાને સ્વભાવને છોડ્યા વિના પર્યાયમાં પરિણામન કર્યા કરે છે, એટલે તેનું નામ પરિણામ છે. એટલે કાળને લાગુ પડે છે કે કાળ દ્રવ્યને આ લાગુ પડે છે કે એ બીજામાં ઉમય થઈ જતો નથી. કાળ કાળ જ કહે છે, સ્વતંત્ર જ છે, અલગ જ છે. એમાં થોડુંક આગળ કીધું છે, કહી દઉં કે સર્વ દ્રવ્યોને અગુણ લઘુ ગુણને કારણે અવિભાગ પ્રતિચ્છેદ રૂપી ષટ્ગુણ હાનિવૃત્તિ પતિત પરિણામ થયા કરે છે. તે અતિ સૂક્ષ્મ છે અને તે પણ આ પરિણામના ભાંગામાં જ જાય છે. સમયે સમયે ખટ ચક્ર ઉઠે છે. ખટ ચક્ર એટલે ષટ ચક્ર, એવું વ્યાખ્યાન સરમાં આગળ આવશે ત્યારે એકદમ નિરાંતે લઈશું. એ ષટ ચક્ર શું છે? તો કે અસંખ્યાત ગુણ હાનિવૃત્તિ, અનંત ગુણ હાનિવૃત્તિ, પેલા સંખ્યાત, સંખ્યાત ગુણ હાનિવૃત્તિ, અસંખ્યાત ગુણ હાનિવૃત્તિ, અનંત ગુણ હાનિવૃત્તિ, પછી એથી ઊંધું, એટલે ત્રણ ગુણ છ પ્રકારે એ રીતે થયા કરે છે. શું? તો કે કોઈ પણ દ્રવ્યમાં સમય સમયે આ ખટ ચક્ર એટલે કે ષટ ગુણ હાનિવૃત્તિ પરિણામ થયા કરે છે. એટલે ખાલી પરિણમી જાય છે એમ નહીં, પણ સાથે સાથે આ પ્રમાણે જ્ઞાની પુરુષો જોયું છે, કાં તો સંખ્યાત ગુણ, કાં તો અસંખ્યાત ગુણ, કાં તો અનંત ગુણ, પાછી હાનિ, પાછી વૃત્તિ. અને એમાં કૃપાળુ કૃપાળુ દેવે નહીં, પણ અહીંયા બધા વિતરાગ દેવોએ સર્વજ્ઞ દેવે હાથ ધોઈ નાખ્યા છે, એટલે એ અતિ સૂક્ષ્મ છે અને અવાક ગોચર છે, એનું કાંઈ વર્ણન થઈ શકે તેમ નથી, પણ સમય સમયે પરિણામ થાય છે. ટૂંકમાં એની ઇન્ટેન્સિટી બતાવી છે કે કેવી રીતે થાય છે, અને એ જથ્થો પણ ક્વોલિટી ક્વોલિટીએટીવ પણ બતાવ્યું છે, કે ક્વોલિટી અને ક્વોન્ટિટી વાઇઝ બતાવ્યું છે કે સંખ્યાત હોય છે, અસંખ્યાત હોય છે કે અનંત હોય છે. કે સંખ્યાત ગુણ હાનિવૃત્તિ, અસંખ્યાત ગુણ હાનિવૃત્તિ, અનંત ગુણ હાનિવૃત્તિ બધી રીતે થાય છે. અને આ સમજવું પડે, આ કાળ દ્રવ્યની વાત છે. અને મેં એમ કહ્યું કે અવિભાગ પ્રતિચ્છેદ રૂપ એટલે શું? તો કે અંશનો અંશનો અંશ, સમય સમય સમય, એનો અનંતમો ભાગ, તે અવિભાગ પ્રતિચ્છેદ, તે કંઈ પણ હવે ફર્ધર થઈ શકતું નથી. અવિભાગ કાંઈ પણ આગળ વિભાગ થઈ શકતો નથી, અને પ્રતિચ્છેદ કાંઈ પણ અંશ પણ આગળ જઈ શકાય નહીં કોઈ પણ બાબતમાં, કોઈ પણ દ્રવ્યના પરિણામનમાં. અને એનું નામ એમણે કહી દીધું કે ષટ્ગુણ હાનિવૃત્તિ. અને એ કોના નિમિત્તે કે કયા કારણે બળે થાય છે? તો કે અગુરુ લઘુ ગુણ જ્યાં રહેલો છે એના કારણે થાય છે. ત્યાં અગુરુ લઘુ ગુણની વાત આવી, જે આપણે દ્રવ્યના સામાન્ય ગુણમાં મૂક્યું હતું ત્યારે કહ્યું કે આ સમજવું ગહન છે, સૂક્ષ્મ છે અને વાણી ગોચર નથી, એમ કહી દીધેલું છે. હવે આમાં જીવને શું લાગુ પડ્યું? તો કે જીવ એટલે આત્માને, તો કે એ બધા પાંચ ભાવ કર્યા કરે છે, ઔક્ષમિક, શાયિક, સૌક્ષમિક, ઔદયિક, પારિણામિક. તો કે પાંચ ભાવ કર્યા કરે છે, એ કંઈ ને કંઈ કર્યા જ કરે છે, મુખ્ય પાંચ ભાવ છે. એટલે એમાં પરિણામ, એમાં ષટ્ગુણ હાનિવૃત્તિ બધું લાગુ પડે છે, અને કાળ દ્રવ્યને તો લાગુ પડે જ છે, એટલે તો પરિણામ મુક્યું છે. અને બીજા બધાને અજીવને કેવી રીતે લાગુ પડે? તો કે એના વર્ણગંધ રસ સ્પર્શ છે એમાં પણ. માનો કે એક વસ્તુ મૂકી, આપણી ફૂડની વાત લઈએ, પછી કોઈ પેરિશેબલ આઇટમ છે, પછી બગડવા માંડે, તો એક સાથે બધું બગડી જાય છે એમ નથી, એમાં સમય સમયે બગાડો થતો ગયો હોય, હાનિ થતી ગઈ હોય, વૃદ્ધિ થતી ગઈ, જીવની ઉત્પત્તિ થતી ગઈ હોય. તો કે સમય સમયે જે ઉઠ્યું એ પૂતગલમાં છે, એના વર્ણમાં, એની ગંધમાં, એના રસમાં, એના સ્પર્શમાં. તો કે એ તો બધું થયા જ કરે છે. એ જે થયા કરે છે એ પણ આ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાન કારણથી એ બધું પણ લઈ લીધું છે, કે તે દ્રવ્ય પણ આ પ્રકારે પરિણામન કર્યા કરે છે. એક ફર્નિચર એક સાથે જૂનું થઈ જાય છે, રોજ એના પાર્ટિકલ્સ ઘસાતા હોય છે, દરરોજ એમાં હવાના રચકણ આવતા હોય છે, છતાં આપણને સ્થૂળ દ્રષ્ટિએ માટ માટ દેખાય છે કે ખબર પડે છે, છતાં આપણને એમ લાગે છે કે ઝીણી રજ પણ દેખાય નહીં. ઝીણી રજ એ પણ અનંત પરમાણુ ગુંદલનો મળેલો સ્કંધ દેખાય છે. તો એથી સૂક્ષ્મ તો કેટલું હોય? તો કે એ સમય સમયે ઘસાતું જાય છે, કે એમાં કંઈ કંઈ પરિણતિ થયા કરે છે. હવે સમજાઈ ગયું? હાનિવૃત્તિ બંને થાય છે, પછી પણ છે.
તો સમય સમય ચાલુ જ છે. પણ કેટલું સ્થૂળ જ્ઞાન, સ્થૂળ વસ્તુનું જ્ઞાન પણ કેટલું સૂક્ષ્મ રીતે મૂકી દીધું છે કે સમય સમય થાય છે કે જે કેવલજ્ઞાની ભગવાન કહે કે એમને એક એક પ્રદેશ, એક એક પરમાણુ, એક એક સમયનું, બધા દ્રવ્યનું, ત્રણેય કાળનું, ત્રણેય લોકનું જ્ઞાન થાય એ સો ટ્રુ તો જ લખી શકે, અભિન્ન કહી શક્યા છે ને, શાસ્ત્રોમાં આવી શક્યું છે. એ જાણે છે કે આ પ્રમાણે પરિણતિ થયા કરે છે, બદલાયા કરે છે. પછી ક્રિયા, કાળની વાત ચાલે છે. એક ક્ષેત્રથી અન્ય ક્ષેત્રે ગમન કરવું જવું તેનું નામ ક્રિયા. અહીંયા ક્રિયાનો અર્થ આવો છે, જીવ અને પુગલને છે કાળ દ્રવ્યને આ ક્રિયા નથી. અને કાળ દ્રવ્યને ક્રિયા કેમ નથી તો કે પોતે ક્યાંય જતું કરતું નથી, પણ જે કાંઈ પરિણામન થાય છે, જે કાંઈ વસ્તુ બને છે, ઘટના ઘટે છે, એમાં કાળ દ્રવ્ય તો છે જ. નહીંતર કેવી રીતે કહેવાય કે આ વસ્તુ આ જગ્યાએ મૂકી, આ જગ્યાએથી આ જગ્યાએ હું ગયો કે મેં આ વસ્તુ મૂકી, કાળ તો આવ્યો જ ને, કે આ જગ્યાએ પહેલાં હતું એમ આવ્યું અને આ જગ્યાએ મૂકી એટલે હવે મૂક્યું. એટલે પહેલાં ને પછી તો આવ્યું જ, ભૂતકાળને વર્તમાન કાળ તો આવ્યું છે. અથવા તો અત્યારે આ જગ્યાએથી આ જગ્યાએ હું લઈ જઉં છું, મૂકું છું, તો વર્તમાન કાળ આવ્યું એટલે વર્તમાન પર્યાય તો આવી છે, એટલે કાળ તો ભેગું જ છે. એટલે કાળને પોતાની રીતે એક ક્ષેત્રથી અન્ય ક્ષેત્રે ગમન કરતું નથી, છતાં એને કહેવું પડે છે કે કાળ ગયો. આપણે બોલીએ છીએ કાળ ગયો, વખત ગયો, આટલો સમય તો ગયો, આટલું આયુષ્ય તો ગયું, એટલે આટલો કાળ તો ગયો, ત્યાં એને ક્રિયા કેવી જ પડે. ચોથું લક્ષણ છે પરત્વ અને પાંચમું અપરત્વ, એટલે પછી પૂરું થાય છે કાળ દ્રવ્ય. અહીંયા કે જેમાં ઘણો કાળ લાગે તે પરત્વ, સમજાયું છે કે દેવો નારકોના આટલા લાંબા આયુષ્ય કે ઓહો આટલું બધું આમ છે, અથવા તો એક એક મિનિટનું કામ એમાં એક કલાક થઈ, એ બધું શું છે, કાળ છે. તો કે પરત્વ અને અપરત્વ કે જેમાં અલ્પકાળ લાગે છે, થોડીકવારમાં થઈ જાય છે. બેના ભાગ જુદા પાડ્યા, પરત્વ અને અપરત્વ શબ્દ મૂક્યો સૂત્રમાં, સંસ્કૃતમાં ટૂંકમાં પણ ઘણું કહી દે. વર્તના પરિણામ ક્રિયા પરત્વ અપરત્વે ચ કાલસ્વ, આ તત્વાર્થ સૂત્રનું વ્યાખ્યા છે, સૂત્ર છે. એટલે કાળ દ્રવ્યના લક્ષણમાં આવી ગયા. એ પરત્વ પરત્વ ક્રિયા બધું કેટલું જલ્દી સમજાઈ ગયું. અહીંયા વ્યાખ્યાન સારમાં આગળ આવે છે, એ રેફરન્સ લેતા નથી અત્યારે, ત્યારે વધારે લઈશું. પોલ નંબર 17, દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે, તેમાં કેટલાક ધર્મ વ્યક્ત છે, કેટલાક અવ્યક્ત છે, કેટલાક મુખ્ય છે, કેટલાક સામાન્ય છે, કેટલાક વિશેષ છે. દરેક દ્રવ્ય છે, છ દ્રવ્ય એના અનંતા ધર્મ છે. આપણને એમ થાય ને 10, 11, 14 લિમિટમાં આવી ગયા, તો એમ નથી. જેમ ગુણસ્થાન અનંત, કર્મ અનંત, પણ મુખ્ય 8, મુખ્ય 14 એવી રીતે આમાં પણ અનંતા ધર્મ છે. તેમાં કેટલાક ધર્મ વ્યક્ત છે, કેટલાક લક્ષણ કે ધર્મ કે સ્વભાવ કહી શકાય છે, કેટલાક અવ્યક્ત છે એટલે અપ્રગટ છે, અથવા તો અવક્તવ્ય હોય તો કહી શકાતા નથી, એટલે કેટલાક પ્રગટ છે ને કેટલાક અપ્રગટ છે, અવ્યક્ત છે. કેટલાક મુખ્ય છે જે કહેવામાં આવી ગયા, કેટલાક સામાન્ય છે એ પણ આપણે કીધા, કેટલાક વિશેષ છે એ પણ આપણે કીધા. એટલે એ બોલ આપણે આગળ આવી ગયો, જે સામાન્ય સ્વભાવ, વિશેષ સ્વભાવ, સામાન્ય ગુણ, વિશેષ ગુણ એમાં આવી ગયું. પછી 118, અસંખ્યાતાને અસંખ્યાતા ગુણા કરતા પણ અસંખ્યાત થાય, અર્થાત અસંખ્યાતના અસંખ્યાત ભેદ છે. જ્યારે આંકડાની સંખ્યાની વાત આવે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુમાં ઇન જનરલ, તો ત્રણ ભાગ આવે, સંખ્યાત, અસંખ્યાત, અનંત. જ્યાં સુધી સંખ્યામાં મૂકી શકાય, રકમમાં મૂકી શકાય, ત્યાં સુધી એને સંખ્યાત કહેવાય છે. એમાં 29 આંકડા તો જીના ગામમાં બહુ જ વપરાતા અને મૂકેલી છે સંખ્યા, એના નામ પણ મૂક્યા છે. જે આપણે પ્રાઇમરી સ્કૂલમાં ભણ્યા છું, એકમ, દશક, 100, 1000, 10,000, 10,00,000, 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 10
સુધી શબ્દો છે 29 આંકડા સુધી તો ગણિત રહ્યું છે અને ચાલે છે. આપ કહેશો કે 29 ની બદલે ભલે 29000 સુધી લખે, હવે તો કમ્પ્યુટર ને કરવું છે, આપણે ક્યાં કરવું છે? કેલ્ક્યુલેટર આવી ગયા પણ કમ્પ્યુટર આવી ગયા તો કેમ કે એમ નથી સમજવા જેવી વાત છે. તો કે એક સંખ્યા સંખ્યા કરતા કરતા પણ પછી એમાં આવી જ ન શકે એવું થાય ત્યારે અસંખ્યાત આવે કે જે ગણી ન શકાય. એનો જવાબ સંખ્યામાં આવે નહીં, તમે રકમ આંકડા માંડી શકો નહીં, નો મેટર વોટ, ત્યારે અસંખ્યાત શરૂ થાય. અને ત્યારે અસંખ્યાતમાં પણ છેલ્લે ગુણાકાર કરતા 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 છેલ્લે ન જ થઈ શકે એવું થાય ત્યારે, અને એમાં એક ઉમેરો ન થઈ શકે એટલે સરવાળો થવાનો નથી, તેમ છતાં છેલ્લે આવે છે પેલા કીધું એટલે ત્યાં જગન્ય અનંત સત થાય. સંખ્યાતમાં થતા થતા એ આવી જાય પછી એમ થાય કે હવે કાંઈ નહીં થાય, એટલે ત્યાંથી ભેદ કેમ પાડવો સંખ્યાત અસંખ્યાતનો? તો કે એક વધારે, આપણે નથી કહેતા તું જેટલું કે એટલું, તારી પાસે હોય એટલું, બોર્ડ લાગે શરત લાગે સામસામી ચેલેન્જ ફેક્ટ હોય
તો કે તારા કરતાં મારું એક રૂપિયો વધારે, તારી પાસે છે એના કરતાં મારી એક વસ્તુ વધારે. એવી અહીંયા પણ કહી દે છે કે સંખ્યાત અસંખ્યાત અનંતને સામ સામુ, કે તારી પાસે છે એના કરતાં મારું હવે એક વધારે. એટલે એક વધે એટલે ત્યાં ભાગ પડે કે અસંખ્ય તત્વો અસંખ્યાત થયું, અસંખ્યાતમાંથી અનંત થયું, તો તે વાત છે. હવે એમાં પણ ત્રણ ભાંગા એટલે નવ નવ ભાંગા થાય, જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ. જગન્ય સંખ્યાત, મધ્યમ સંખ્યાત અને ઉત્કૃષ્ટ સંખ્યાત, ત્યાં સુધી તો ત્રણ જ ભાંગા આવે, પછી શબ્દ ફરે છે. પછી અસંખ્યાતમાં શું છે, તો કે જગન્ય પરિત અસંખ્યાત, પરિત મર્યાદિત, મધ્યમ પરિત અસંખ્યાત અને ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાત. ત્યાં એક શબ્દ ખૂટે છે, યુક્ત હોવો જોઈએ, આમાં નથી મૂક્યું પણ યુક્ત હોય. પછી જગન્ય યુક્ત અસંખ્યાત, મધ્યમ પરિત અસંખ્યાત અને ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત. એટલે જ્યારે પરિત લ્યો ત્યારે બધું પરિત, યુક્ત લ્યો ત્યારે યુક્ત. ઉપર જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ભાગ પડે ત્રણ રીતે, એને ગુણાકાર કરવાના, અને સંખ્યાત અસંખ્યાત અનંતને ભાગ પાડવાના, એટલે ત્રણ કરી લઉં થાય. બધામાં જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ આવે, બધામાં સંખ્યાત અસંખ્યાત અનંત આવે, અને બીજા ત્રણ શબ્દો આવે તે પરિત અને યુક્ત આવે, એટલે બધું થઈને સરવાળો થઈ જાય નવ. અને આમ જુઓ તો 21 અને આમ જુઓ તો 27, તો એમાં આપણે પડતા નથી. પણ સંખ્યાત 9 પ્રકારે કયા છે, અસંખ્યાત 9 પ્રકારે કયા છે, અનંતા 9 પ્રકારે કયા છે, એટલું આપણે યાદ રાખીએ. અને અહીંયા એમ મૂક્યું કે અસંખ્યાત અને અસંખ્યાત ગુણાકારતા પણ અસંખ્યાત થાય. એ તો સાચી જ વાત છે કે નહીં, અસંખ્યાતને અસંખ્યાત ગુણાકાર કરો તો એનો જવાબ અસંખ્યાત જ આવે. કેટલાક કેટલાક નહીં, અર્થાત અસંખ્યાતના અસંખ્યાત ભેદ છે. આટલું પાકું થઈ ગયું તો આપ સમજી ગયા છો, મને કંઈ સમજાયું નથી. વચન નંબર 19 પછી ત્યાં આપણે પૂરું કરીશું. એક આંગુલના અસંખ્યાત ભાગ અંશ પ્રદેશ, તે એક આંગુલમાં અસંખ્યાત છે. લોકના પણ અસંખ્યાત પ્રદેશ છે, ગમે તે દિશાની સમ શ્રેણીએ અસંખ્યાત. આ અસંખ્યાત ક્યાંથી આવે એ પ્રશ્ન થયો. પ્રદેશોની વાત કરતા હતા તો કે લોકાકાશના પ્રદેશ, ધર્મ અધર્મ આકાશ બધું આપણે લીધું, એમાં લોકાકાશનો પ્રદેશ અસંખ્યાત છે. આત્મા ક્યાં રહે છે કે બધા દ્રવ્યો ક્યાં રહે છે, લોકમાં. લોકના પ્રદેશ એમ બોલવું એના કરતા લોકાકાશ કહીએ છીએ. એના પ્રદેશ કેટલા, તો કે અસંખ્યાત. આત્માના પ્રદેશ અસંખ્યાત, બંને સમાન છે. એના ઉપર આખી વાત છે, આ ગણિત પાયાની વાત છે. તો કે હવે જીવનું આત્માનું અવગાહના, એનું સ્ટ્રક્ચર નાનામાં નાનું કેવું, દ્રવ્ય તો સૂક્ષ્મ સૂક્ષ્મ કેવડે આપણે બતાવી દઈએ, પણ આત્મા તો કે ત્યાં આપણે હાઈટ વેઇટ બધું આવ્યું. તો કે અહીંયા આપણે કહીએ છીએ 2 ફૂટ 5 ફૂટ 500 ધનુષ્ય, અથવા તો વેદ્યા થવાના હોય તો વેદ્યા 1 મેદના મનુષ્યો 6 ઠારાના, એવું કાંઈ કહેવાની બદલે નાની ભગવંતે જે જોયું છે તે કહ્યું છે કે જન્મ પહેલાનો ગર્ભનો પણ જીવ જ કહેવાય, આત્મા જ કહેવાય છે. એટલે ત્યાં માં કહ્યું કે એક અંગુલનો અસંખ્યાતનો ભાગ, નાનામાં નાનો છે એની નાનામાં નાની પર્યાય, એટલે એને અંગુલનો અસંખ્યાતનો ભાગ. અહીંયા અંગુલ એટલે આપણે આંગળી કે અંગુઠો એ મનમાં આવી જાય, પણ છે નહીં, એથી પણ સૂક્ષ્મ માપ છે. અને ગણવું જ હોય, એને માપવું જ હોય, 8 જવલા જેટલું છે. 8 જવ સંસ્કૃતમાં એને યવ કહે છે, યવ એનો ગુજરાતી આપણે જવ, ઘઉં અને જવ કહીએ છીએ. તે ઘણા તો જવ અમારા જેવા જોયા લગભગ ઘઉં જેવા જ હોય, જવલા કહે જવ. તો 8 ઘઉં માનો, 8 જવ ઘઉં કરતા નાના જવ ને, તો 8 જવ જેટલો એ અંગુલ થયો. એટલે એ ગર્ભની કોઈ મનુષ્ય ગર્ભની વાત કરીએ તો, અથવા કોઈ પણ આત્મા એટલે કોઈ પણ ગર્ભ, એનું નાનામાં નાનું સ્વરૂપ હશે એ લઈ લીધું હોવું જોઈએ એમ સમજાય છે. એક આંગુલનો અસંખ્યાતનો ભાગ, એ આંગુલ જ છે એમ નથી, એનો પણ અસંખ્યાતનો ભાગ અથવા અંશ અથવા પ્રદેશ એમ મૂક્યું છે. તે એક આંગુલમાં અસંખ્યાત છે, એટલે એવડામાં પણ એના આત્મા પ્રદેશ અસંખ્યાત છે. પછી ઈયળ જેવડું કયો કે એનાથી નાનું કઈ જીવડા જેટલું કયો આપણી કલ્પનાથી બોલાય છે, તો એમાં પણ અસંખ્યાત આત્મા પ્રદેશ છે. અંગુલનો અસંખ્યાતમાં ભાગનો જીવ કોઈ પણ દશામાં, અને તેને અસંખ્યાત પ્રદેશ છે. હોય જ ને, કીડીને અસંખ્યાત પ્રદેશ કીધા છે તો આની શું વાત છે, હોય જ. કીડીમાં અસંખ્યાત, હાથમાં અસંખ્યાત, મેથી મનુષ્ય થશે એમાં અસંખ્યાત, આપણે 5-6 ફૂટના 6.5 ફૂટના 7 ફૂટના કોઈ એમાં અસંખ્યાત, ને 500 ધનુષ્યના ઋષભદેવ ભગવાન બાહુબલીજી વગેરે તો એમાં અસંખ્યાત, દેવતારકમાં તો કઈ વાત નથી, અસંખ્યાત જ છે. લોજિક બધે સરખું છે, ત્યાં પછી બદલાઈ જતું નથી માપ, તો અસંખ્યાત છે. તો આપણને પાકું થઈ ગયું કે હવે આપણે આત્મદ્રવ્યની વાત કરી કે એક અંગુલના અસંખ્યાતમાં ભાગ અંશ પ્રદેશ એક અંગુલમાં અસંખ્યાત છે, અને લોકના પણ અસંખ્યાત પ્રદેશ છે. એટલે ગમે તે દિશાની સમ શ્રેણી અસંખ્યાત થાય છે. ગણિતની રીતે આપણે આમ લીટી દોરવા માંડીએ, સમ શ્રેણી એટલે એક સરખી લીટી, શ્રેણી એટલે સીડી ગયો લીટી ગયો, અને અહીંયા સમ એક સરખી, એક
લાઈન જે એક સરખી કે હું ઠીક છે એટલે એક સરખી લીટી એટલે સીધી લીટી કહીએ તો વધારે સારું લાગે સમજશે અને બીજી રીતે કહીએ તો ઋજુ ગતિ ઋજુ એટલે સરળ પણ થાય ઋજુ એટલે સીધું થાય સીધું સાધું સીધું સરળ થઈએ એટલે ઋજુ ગતિ અને વક્ર ગતિ કોઈ પણ જીવ એક દેહમાંથી એક જગ્યાએથી બીજી ગતિમાં જાય છે તો કઈ ગતિએ જાય છે તો કે ઋજુ ગતિએ જાય છે કે વક્ર ગતિએ જાય છે કોઈકને સીધું જ ક્યાંક જન્મ લેવાનો હોય તો સીધી લીટીમાં જાય છે પછી કોઈકને વળાંક આવે કે દેવલોક માટે આમ જવાનું છે નરક માટે આમ જવાનું છે સમજવા માટે કહું છું સિદ્ધ થાય તો આમ જવાનું છે સિદ્ધ થાય છે ને તો બિલકુલ ઋજુ ગતિ સિદ્ધ સિદ્ધિ જ ગતિ છે સિદ્ધો સમશ્રેણીમાં આમ પેલું રોકેટ કે જેઠ કે બતાવતા હોય ટેકઓફ વખતે જો હોય ને જોયું હોય તો સીધું આમ બતાવે એ રીતે ઊભી સીધી લીટીમાં જાય છે અને બીજાને કહું કે આ ગતિ આ ગતિ આ જગ્યાએ તો એને ચાર સમય લાગે છે કેમ કે એને એવા ત્રણ વળાંક આવે છે વચ્ચે તે જામ જાય સ્ટેજ પૂરો તો પડે ને જુઓ આપણે સર્વજ્ઞના જ્ઞાનમાં બાકાત નથી તો એને વધુમાં વધુ એવી રીતે ચાર સમય લાગતા હોય કે વાટે વહેતો જીવ કહેવાય અને એને ગતિ હોય ગમે એટલું સીધું કે ઝડપ જાય છે તેમ છતાં એક જ ગતિમાં ત્રાસું એવી રીતે નથી જતું એને ક્યાંક વળાંક આવે છે ટળ લેવા પડે છે અને એટલે એટલો એક એક સમય જાય છે અને વધુમાં વધુ ચાર સમયમાં તો બીજો જન્મ લઈ જાય છે અને ચાર સમય એટલે આંખનો પલકારો નથી આંખના પલકારામાં અસંખ્યાત સમય જાય પણ એક એક સમયનું જ્ઞાની પુરુષે જોયેલું છે એટલે કહી શકે છે કે વૈજ્ઞાનિક ભગવાન એક સમય આમ બીજે સમય આમ ત્રીજે સમય આમ કે ચાર સમયમાં એ જીવ જન્મ લઈ લે છે અહીંયા આપણે ઋજુ ગતિની વાત કરતા હતા પેલો જ મુદ્દો જુદો થઈ ગયો સમશ્રેણી એટલે સીધી લીટી સીધી લીટી કઈ ઊભી લીટી કહેવા કરતા સીધું જ બરાબર છે એક સરખી અથવા તો સીધી લીટી અને સીધી લીટી એટલે આમે સીધી લીટી હોય અને આ કેસો ઊભી હોય નહીં હોય પણ ઊભી શબ્દ નથી સીધી લીટી અને ઋજુ ગતિ એટલે સીધી ગતિ એમ કેવું છે ગમે તે દિશાની સમશ્રેણી અસંખ્યાત થાય છે એ ગણિતની રીતે ગણવું પડે દોરવું પડે જેને કોન્સેપ્ટ ક્લિયર છે એ સમજી જશે તે પ્રમાણે એક પછી એક બીજી ત્રીજી એમ સમશ્રેણીનો સરવાળો કરતા કરતા જે સરવાળો થાય તે એક ગણું બે ગણું ત્રણ ગણું ચાર ગણું થાય પણ અસંખ્યાત ગણું ન થાય સીધી વાત છે કે સંખ્યામાં આવ્યું એક બે ત્રણ ચાર લાખ કરોડ અબજ ખર્બ કરોડ જે મૂકો તે પણ એ અસંખ્યાતમાં ન આવે આટલું તો આપણને બરાબર સમજાઈ ગયું સરસ પરંતુ એક સમશ્રેણી જે અસંખ્યાત પ્રદેશવાળી છે તે સમશ્રેણીની દિશાવાળી સઘળી સમશ્રેણીઓ જે અસંખ્યાત ગુણી છે તે અસંખ્યાતે ગુણતા તેમજ બીજી દિશાની સમશ્રેણી છે તેનો પણ ગુણાકાર કરતા તે પ્રમાણે કરતા ત્રીજી દિશાની છે તેનો પણ તે પ્રમાણે કરતા અસંખ્યાત થાય છે સંખ્યાતનો સરવાળો કે સંખ્યાતનો ગુણાકાર સંખ્યાત અને અસંખ્યાતનો ગુણાકાર અસંખ્યાત થાય અસંખ્યાતનો સરવાળો કદી થાય નહીં એમ કેવું છે એમ આઈ રાઈટ બરોબર બોલી કે ભૂલ થઈ સંખ્યા આવે જ ક્યાંથી એટલે સરવાળો આવે જ નહીં બધા બરોબર સાંભળે છે મને એમ કે કંઈક ખોટું બોલાઈ ગયું કહેવાય છે ભૂખ લાગી છે કહેવાય છે એ અસંખ્યાતના ભંગાને જ્યાં સુધી એકબીજાનો ગુણાકાર કરી શકાય ત્યાં સુધી અસંખ્યાતા થાય અને તે ગુણાકારથી કોઈ ગુણાકાર કરવો બાકી ન રહે ત્યારે અસંખ્યાત પૂરું થઈ તેમાં એક ઉમેરતા જગન્યમાં જગન્ય અનંતું થાય પણ ખ્યાલ નહીં કે આપણને ખરેખ શીખવાડી દીધું વાત છે એટલી સુંદર વાત છે કે અસંખ્યાતનો ગુણાકાર અસંખ્યાત જ્યાં સુધી થાય ત્યાં સુધી કરવો પછી બાકી ના રહે ક્યાં નક્કી થાય એ મુશ્કેલ છે કે ગુણાકારથી કોઈ ગુણાકાર કરવાનો આગળ બાકી જ ન રહે ત્યારે અસંખ્યાત પૂરું થઈ જાય અને એમાં એક ઉમેરતા જગન્યમાં જગન્ય અનંતુ બોલી બોલતા હોય વાત કરતા હોય પણ છેલ્લે કે તમારા કરતા એક બધા એકનું મહત્વ સમજાણું ને આપણને હવે ક્યાંય પણ એકડો મૂકે છે અહીંયા મુદ્દો પૂરો થાય છે સમય મર્યાદા આવી ગઈ છે અને પછીનો પોઈન્ટ જુદો જ બદલાય છે નહીં ઉપર જવાનું છે એટલે અહીંયા કાળદ્રવ્યની વાત દેખાય છે કોઈને માથું દુખી ગયું હોય માફ કરજો માથું દુખે એવું હોવા છતાં માથું ઉતારવાનું દુઃખ ઉતારવાનો આ રસ્તો છે માથું મૂકવાનો રસ્તો છે આજ્ઞા આવી એટલે માથું મૂકવું જોઈએ આપણે કહીએ દુઃખી ગયું તો મૂકી દો માથું એટલે સમજાઈ જાય છે ચાલો આવી વાત છે બધી અંગુલની વાત આવી એટલે એટલું કહી દઉં અંગુલ અહીંયા અભિપ્રાય નથી એના શાસ્ત્રોમાં ત્રણ પ્રકાર બતાવ્યા છે એક ઉત્સેદ અંગુલ એક પ્રમાણ અંગુલ અને એક આત્મ અંગુલ એની વાત લખું પછી ઉત્સેદ અંગુલ એક પ્રમાણ અંગુલ અને એક આત્મ અંગુલ અંગુલ અહીંયા તો એક આંગુલ એટલું કહી દીધું છે અંગુલ આંગુલ બંને એક જ છે ત્યાં ચાર આંગળ થયું છે આંગળી કે આંગળા કે આપણે જે અંગૂઠો અંગુષ્ઠ અંગુલ અંગુલી નિર્દેશ એ બધું કહીએ છીએ ત્યાં છે માટે અંગુલી નિર્દેશ છે અહીંયા જોયું છે આમાં કંઈક કહેવાનું છે કે પૂરું કરવું અત્યારે પૂરું પંચાસ થી કઈ બે ગાથાના બે ત્રણ રેફરન્સ વગેરે કઈ બીજું
ગમે તો 766 માં પત્રમાં 85 કાયમાં કાર્ડ દ્રવ્યને લગતી બે ત્રણ વાત આવશે. પૃષ્ઠ નંબર 588 અને પૃષ્ઠ નંબર 592 વચના છે એમ આવે છે. અને 85 કાય જો વાંચી લીધું હોય કે અભ્યાસ કર્યો હોય તો બધું રંગ છે એમાં. આ બધું જ લગભગ આ સાઈડનું 85 કાય છે. અગાસી પણ બહાર પડેલું છે અને સોનગઢથી પણ બહાર પડેલું છે. પણ વિચારવા છે રૂપાલદેવે માન્ય કર્યું છે 766 નું પત્ર એટલે આખું 85 કાય છે એનો અનુવાદ કર્યો છે. એટલે વિચાર તો હતો બધા સાથે ભેગા થયા ત્યારે કે એક વખત વચનાબુદ્ધિ વંચાય એક વખત આવું કોઈ શાસ્ત્ર વંચાય. એ પ્રમાણે થયું નહીં કારણ કે આપણે 700 માં નીકળી રીતે 1029 તો ખ્યાલ છે. 37 અને અસંખ્ય કોઈ એવું નથી લાગતું. પાછું આપણને ઉપયોગ ન હોય વાંચન અભ્યાસ ન હોય તો પાછું ખ્યાલ બાર ધ્યાન બાર સ્મૃતિ બની જાય.